सदानन्दं बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदनं प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सर्विनारायण मुनि वर्णिवे सहुजन एव पंगो मुगो छु
बोते ही ना देवो फंगो मुंगो हो जो कड़ा विला बोते ही ना देवो फंगो मुंगो हो जो कड़ा विला बोते प्रकाश पाथर्यो घन श्याम नाथ गुरुदेर हेमा प्रकाश पाथर्यो घन श्याम नाथ गुरुदेर पीड़ा माजन प्रेम दीदो हरि कृष्ण नो दे दो ध्यान करुण सोचो कवे प्रभु अंतिम घड़ी सोदास राम करुण सोचो कवे प्रभु अंतिम घड़ी सोदास अचरज वातो पूर्वे थई एवो शास्त्र वदे सदा काल अचरज वातो शास्त्र वदे सदा काल मारे अचरज आज छे एवु वर्ते छे वर्तमान काल मारे अचरज आज छे एवु वर्ते छे वर्तमान काल मारे अचरज आज छे एवु वर्ते छे वर्तमान आसरो प्रभु तमारो मारे आसरो प्रभु तमारो माटे हूँ मात मेज प्रकाशो माटे हूँ मात मेज प्रकाशो मारा अस्तित्व ने प्रभु मेटी 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 मारे जाओ छे तमने भेटी मारे जाओ छे तमने भेटी मारे जाओ छे तमने भेटी जावो छे तमने भेटी कर्तापनो छे विशस मान कर्तापनो छे विशस मान तेथी दूर रहे भगवान तेथी दूर रहे भगवान कर्ता अकर्ता मारो करता मारो नाथ करता अकरता मारो नाथ हूँ तो वस्तु हरि ने साक्षात हूँ तो वस्तु हरि ने साक्षात हूँ तो वस्तु हरि ने साक्षात हूँ तो वस्तु हरि ગોલીડા ગામના રૂપબાઈ
રૂપબાઈ ને પતિ રામજીભાઈ ધામમાં ગયા. જે કથા આપણે ગઈકાલે સાંભળી, રૂપબાઈને ચાર પુત્રો હતા, ભીમો, રાનો, રાઘવ અને વસરામ. ભીમો અને રાનો થોડા આકરા હતા, રાઘવ અને વસરામ સ્વભાવે કોમળ હતા. ભગવાન સ્વામિનારાયણ ગોલીડા ગામમાં આવ્યા. આપણે કથા સાંભળી કે રૂપબાઈએ એવું માગ્યું, મહારાજ આ ગામમાં ક્યારેય જમદૂતો ના આવે. ગામના લોકોએ પણ એ જ માગ્યું કે જે રૂપબાઈએ માગ્યું છે એ જ અમે માગીએ છીએ. અને ત્યારે મહારાજે કહ્યું તથાસ્તુ. આ મહારાજે પોતાના ઘરની રીતે કીધું છે. કુસંગીને લેવા માટે જ્યારે જમદૂતો આવ્યા ત્યારે ભીમો અને રાનો બે હામા ગયા. પહેલાં તો ચારેવ ગયા, પણ રાઘવને વસ્ત્રમ કોમળ સ્વભાવના પાછળ ઉભા રહ્યા. ભીમાને રાનાએ જમદૂતોને પૂછ્યું ક્યાં જાઓ છો, કુસંગીને લેવા આ ગામમાં ન અવાય, અહીં ભગવાને વરદાન આપ્યું છે, તમારા ઘર જાળવો જમદૂતો કે. અને ત્યારે ભીમો રાનો કે કેવી રીતે લો છો જોઈ લઈએ, આવી જાઓ હામા હામી. અને જમદૂતે હાથ જ્યારે ઉગામ્યો ત્યારે ભીમા અને રાનાએ જમદૂતનો દાંત પાડી નાખ્યો. સર્વોપરીની નિષ્ઠાએ કોઈને હા ના પડે એવી વાત છે. ભક્ત ચિંતામણીના કેટલાક પરચા તો એવા છે કે સામાન્ય જીવને પચે પણ નહીં. મૂળજી લુવાનાનો પ્રસંગ છે, વાંચજો તો ખરાબ. ભક્ત ચિંતામણીમાં જટાધારિયારે યુદ્ધ કર્યું છે, કોઈને હા જ ના પડે. શ્રીજી મહારાજના ભક્તો છે, શ્રીજી મહારાજનો પ્રતાપ છે. નિષ્કુળાન સ્વામીની બે કડીઓ હજુ લખેલી બાકી હતી, જે આપણે અધૂરી હતી. જ્યારે આ ભક્તો જમદૂતોને મારીને પાછા આવ્યા, જમદૂતોને દાંત તોડીને પાછા આવ્યા, આખા ગામને ખબર પડી. આખું ગામ આવ્યું વધાવવા માટે ફૂલડે. ઓહો, આજ સુધી એવું સાંભળ્યું છે કે જમદૂતો સામે કોઈ માથું ઉપાડે નહીં, જમદૂતોને જોઈને વ્યક્તિના ઝાડા પેશાબ છૂટી જાય, એની જગ્યાએ આ કેટલા બળિયા છે. જમદૂતની આરે લડીને આવ્યા. એમ જન જીત્યા જમ સાથે કરી સાય સેવક ની નાથે, જેને બળ બહો નામી તનો માન્યું પોતાને સેવક પનો. કહો તેથી તેથી જાણો કોન ન જીતાય આલોકને પરલોકને માય. આ કડી મને બહુ ગમે છે, મારે તમને ગૌડાવી છે વગર તાલે. હા, જેને બળ બહુ નામી તનો માન્યું પોતાને સેવક પનો. તેથી જાણો કોણ જીતાય, તેથી જાણો, તેથી જાણો કોણ જીતાય. આ લોક પરલોકને માય, જેને પોતાનું સેવકપણું માન્યું અને બળ એક મહારાજનું રાખ્યું, એનાથી આ લોકની અંદર અને પરલોકની અંદર બધી જ બાજી જીતી જવાય. જ્યારે જીવ પોતાનું બળ માને છે ને પુરુષોત્તમના બળને ભૂલે છે ત્યારે આ લોકમાંય હારે છે અને પરલોકમાંય હારે છે. જે જીવાત્મા ભગવાનના બળને સ્વીકારી લે છે કે માર હું તો બળહીન છું, મેરે તો તુમ એ કહી એક આધાર, હે મહારાજ તમે એક જ મારો આધાર છો, એવું જ્યારે જીવ પોકારે છે ત્યારે એ જીવ ગમે એવી અઘરી બાજી હોય તો એ આ લોકમાંય જીતે છે અને પરલોકમાંય જીતે છે. આ કડી મોઢે કરવા જેવી છે, બે આગળ પાછળની. એનું આશ્ચર્ય કાંઈ મજાનો
આપ્યો પરચો એ પરમાનો. આમાં કઈ આશ્ચર્ય નથી. નિષ્કુળાન સ્વામી કે જેને ભગવાનનું બળ હોય એનાથી બધું જ થાય, કોઈ વસ્તુ અશક્ય નથી એવું સ્વામી કે છે. હવે સ્વામીએ આ પરચો લખ્યો, એ પરચાની સ્વામીની આ બેઠી કડીઓ લીધી હતી. હવે આગળ આપણે જે કથાની અંદર જે કડીઓ લખાણી છે એ કડીઓ શરૂ થાય છે. આ લોકો જ્યારે જમદૂતોને જીત્યા, ગામના લોકોને બહુ ભાવ થયો. ગામના લોકોને ભાવ થયો, અતિ આદરથી જય કર્યો. ગામના લોકોને ભાવ થયો, અતિ આદરથી જય કર્યો. ગામના લોકોને ભાવ થયો, અતિ આદરથી જય કર્યો. બોલેડા ગામના લોકો જય જયકાર કરવા લાગ્યા ભીમાને રાણાના. ચારે કહે હરે નો પ્રતાપ, ચારે કહે હરે નો પ્રતાપ, ચારે કહે હરે નો પ્રતાપ, ચારે કહે હરે નો પ્રતાપ. અમે છઈએ તે નાના ના બાળ, અમે છઈએ તે નાના ના બાળ. જ્યારે કહે હરે નો પ્રતાપ, અમે થઈએ તેના નાના બાળ. જ્યારે કહે હરે નો પ્રતાપ, અમે થઈએ તેના નાના બાળ. અમે થઈએ તેના નાના બાળ. અમે થઈએ તેના નાના બાળ. બધા લોકો વખાણ કરવા લાગ્યા ત્યારે આ ચાર જણા કે છે, આ બધું અમારાથી થાય એવું નથી, આ તો ભગવાને કર્યું છે, અમે તો એના નાના બાળકો છે. આ ભીમા અને રાણા પાસેથી આપણે આટલું જ શીખવાનું છે. આપણાથી કંઈક જ્યારે ભગવાન કંઈક આપણા દ્વારા કરાવે છે, કરે છે તો પોતે જ, જે જે સારું થાય છે બધું જ ભગવાન કરે છે પોતે, આપણને ખાલી દ્વારા કરે છે બાય. પણ આપણે બાયને ડિલીટ કરી નાખીએ છીએ અને કહી દઈએ છીએ ભગવાનને બાય બાય. સમજાયું? કાંઈક સારું થાય અને જ્યારે આપણી સ્તુતિને વખાણ થાય કે આ બહુ, તમે તો $5 લઈને આવ્યા હતા પણ તમે તો બહુ મોટા મિલિયનર થઈ ગયા, ત્યારે જીવ શું કે, એ તો મારે પહેલેથી જ ટાર્ગેટ હતો. સમજાય છે? પછી એનું આખું ભારત શરૂ કરે મહાભારત. મારું લક્ષ્ય જ હતું હોય તો, અને તમને ખબર નહીં હોય હું જે ધારું એ કરું જ છું, આખો પરિચય આપી દે. એક વાક્ય જ પેલા એ કીધું, ત્યાં સામે આખો નિબંધ લખી દે, આત્મકથા આખી લખી દે. આત્મકથામાં શું હોય ખબર છે? એનો વિષય શું? હું. આત્મકથાનો વિષય શું? હું. સેજ જ કીધું છે કે તમે તો બસ આટલું હતું ને એમાંથી આટલું કર્યું, એ તો થઈ જ જાય ને. હું ધારું એ કરું, મારી પાસે એવી બુદ્ધિ, મારી પાસે એવી આવડત. અને જ્યારે કંઈક ગાડું ઊંધું પડે ને, ખબર નહીં ભગવાને હમણાં તો હરખું કંઈ જોતા નથી. સારું કર્યું તો કોને કર્યું? ખરાબ થયું તો ભગવાને. ખરેખર જે ખરાબ થાય છે એને આપણા માથે લેવાનું છે કે મેં મારા કરતાપનાથી કર્યું છે, મેં મારા અહમથી કર્યું છે એટલે કામ બગડ્યું છે. જો મેં ભગવાનને ભેગા રાખીને કર્યું હોત તો કામ ન બગડત. આવું આપણે એવું વિચારવાનું છે. એની જગ્યાએ જીવ વિચારે છે ઊંધું, સારું થાય એ બધું મેં કર્યું. ચાલો, તમે જીવનમાં તમારી ઉપર થોડું એનાલિસિસ પોતા ઉપર કરો, મારી ઉપર કરો. આપણે કોઈક સારું કાર્ય કર્યું હોય, કંઈ પણ સારું કર્યું હોય, ભક્તિ સંબંધી, ધર્મ સંબંધી કે પછી સમાજ સંબંધી, એ કાર્યને અજાણ્યો વ્યક્તિ જે જાણતો નથી આપણા કાર્યને, એ વ્યક્તિને ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ આપણે આપણા કાર્યને જણાવવા માટેનો પ્રયત્ન કર્યો છે કે નથી કર્યો? વિચારો. કોઈ પણ રીતે આપણે જણાવવા માટેનો પ્રયત્ન, જેમ કે કોઈએ કીધું હું હમણાં જૂનાગઢ મંદિર ગયો હતો,
એમ કીધું કોઈ તો તરત કે જૂનાગઢ ની અંદર ડાબી બાજુએ આમ દાદર ચડો ને ત્યાંથી આમ જમણી બાજુએ જાઓ ને ત્યાંથી ઉપલો માળ જે છે ને એની જે ઉપરની ટાંકી છે ને ટાંકીની બાજુની ડાબી સાઈડ છે ને ત્યાં શું છે ત્યાં મારું નામ છે ત્યાં આગળ દાન કરેલું છે તકતી લખેલી તો તમે જોયું જ નહીં તો હું જૂનાગઢ જઈને આવ્યા ભાઈ તમારી તકતી જોવા નહોતા ગયા વરતાલ ગયા ત્યાં તમે આ જોયું જ નહીં આપણે આપણા સારા કાર્યને હંમેશા કોઈક આગળ પ્રકાશિત કરીએ છીએ એનો સીધો જ અર્થ એ થાય છે આપણે પુરુષોત્તમ નારાયણને ભૂલીએ છીએ કારણ કે આપણું કાર્ય આપણે માની બેઠા ખરેખર એ કાર્ય આપણું છે જ નહીં એ કાર્ય તો મહારાજ કરે છે પણ ભગવાન કેવા છે બધે છુપાઈને રે જો આજે આખો અન્નકૂટ થયો અન્નકૂટની વસ્તુઓ કોને બનાવી બોલો કોને બનાવી સ્ત્રી ભક્તોએ બનાવી ને એને બનાવી એ બનાવી એની અંદર હાથમાં શક્તિ કોને આપી મહારાજે બુદ્ધિ કોને આપી ઉપર સરસ ડિઝાઇન કરવાની બધું જ આવડત કોને આપી મહારાજ બધું જ મહારાજ આપે છે અને બધું જ મહારાજ દ્વારા થયું અન્નકૂટ ગોઠવ્યો કોઈ તૈયારી કરી આ બધું આયોજન કર્યું હું અહીંથી બોલું છું તમે સાંભળો છો તમને અહીં સુધી લાવ્યું કોણ કોણ લાવ્યું ગાડી લાવી શું મહારાજ લાવે લો ગાડી વિના જાવ તો કોણ લાવ્યું અહીં સુધી આ જ પ્રોબ્લેમ છે ગાડી હોય હાલો ગાડી છે બધું છે ડ્રાઈવરે છે પણ મહારાજ આપણને અહીંથી આમ હાલવા જ ના દેતો ગાડી જ આપણી ના હાલી તો આખરે તો કોણ લાવ્યું છે ગાડી હોય વ્યક્તિ હોય ડ્રાઈવર હોય મહારાજને ના લાવવા હોય ને તો ગમે ત્યાં રસ્તા વચ્ચે અટકાવી દે મહારાજ લાવે છે કરે છે મહારાજ કરાવે છે પણ છતાં પણ છુપાઈને રહે તમે જોયું આપણે બધા સીધા પ્રકાશિત થઈ જઈએ અને ભગવાન હંમેશા અપ્રકાશિત રહે છુપાઈને રહે હું છું જ નહીં જાણે અને આપણે બધા જાણે હું છું બધા જાણવા જોઈએ કે હું છું અને ભગવાન એવું વિચારે છે કે હું છું જ નહીં ભલે એવું જાણતા હું છું જ નહીં એવું વિચારે છે એ હંમેશા છુપાવવાનું ઈચ્છે છે જીવ હંમેશા પ્રકાશિત થવાનું ઈચ્છે છે જે સ્વયં પ્રકાશિત છે એ છુપાય છે જે બીજાના પ્રકાશે પ્રકાશિત છે બહાર દેખાય છે બોલો આવું થાય છે માટે આ ભીમો ને રાનો ને રાઘવ ને વસરામ પાસેથી આપણે શીખીએ કે મહારાજ અમે તો તમારા નાના બાળક છીએ અમારી અંદર કોઈ આવડત નથી અમારી અંદર કોઈ બુદ્ધિ નથી અમારી અંદર કોઈ ચાતુરી નથી અમારી અંદર કોઈ દાન કરવાની શક્તિ નથી અમારી અંદર તમને કોઈ સારા થાળ કરાવીને જમાડવાની કોઈ શક્તિ નથી અમે તમને સમજી શકીએ એટલી પણ બુદ્ધિ નથી અમે તો બસ એક નાનું બાળક ચાલ્યું જાય એમ ચાલ્યા જઈએ છીએ મુક્તાનંદ સ્વામી બહુ સરસ કડી ગઈ છે નગુની નારવરે સમરથને નગુની નારવરે સમરથને નગુની નારવરે સમરથને નગુની નારવરે સમરથને અવગુણ એની પેર સહેજો રે નાથન મોકી દેજો અવગુણ સેજો રે નાથન મોકી દેજો પ્રીત પુરવની રે નાથન મોકી દેજો પ્રીત પુરવની રે નાથન મોકી દે પાસે રાખો તો પાડ ગણો માનો 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 પાસે રાખો તો
પાસે રાખો તો પાડગણો માનો, પાસે રાખો તો પાડગણો માનો, નજર કરતા રહે જો રે નાથ નમો કી દેજો, નજર કરતા રહે જો રે નાથ નમો કી દેજો, નાથ નમો કી દેજો, નાથ નમો કી દેજો. મુક્તાનંદ સ્વામી કે છે, મહારાજ જેવી રીતે પહેલાના જમાનામાં લગ્ન કરતા પહેલા પત્નીને જોવાતી જ નહીં, બાળપણમાં જ લગ્ન થઈ જતા, પછી જેવું આવ્યું એવું. આજથી વર્ષો પહેલા તો એવો જ રિવાજ હતો ને. મુક્તાનંદ સ્વામી કે, મહારાજ તમે નગુણી નારીના હવે વરી ચૂક્યા, હવે વરેલી તમારા ઘરમાં આવી ગઈ, ગાંડી આવી, ઘેલી આવી, કાની આવી, બોબડી આવી, જેવી આવી એવી, પણ મહારાજ હવે તમારે નભાવી લેવાના. આ મોટા મોટા સદગુરુઓએ જે પુરુષોત્તમ નારાયણને સ્તુતિ કરી છે ને, એને ખાલી વાંચવા માત્રથી આપણા તો બધા પરપોટા ફૂટી જાય. આપણું કાંઈક થોડું ઘણું આપણને દેખાય કે કોકને દેખાય ને, આપણને કદાચ ના દેખાય બહુ અંતરદૃષ્ટિવાળાને, કોકને દેખાય કે ઓહો કેવી સ્વામીની ભક્તિ છે ને, કેવી નિષ્ઠા છે ને, કેવી સેવા છે ને, કેવી શ્રદ્ધા છે ને, કેવી કથા છે ને, કેવું કીર્તન છે ને, આવું દેખાય ને. પણ એ મુક્તાનંદ સ્વામીનું જોઈએ, પ્રેમાનંદ સ્વામીનું જોઈએ, નિત્યાનંદ સ્વામીનું જોઈએ, ગોપાળાનંદ સ્વામીનું જોઈએ, સુકાનંદ સ્વામીનું જોઈએ, ત્યાર પછીના મોટા મોટા દાદા ગુરુજી જેવા સદગુરુઓનું જોઈએ, પૂજ્યપાદ ગુરુજીનું જોઈએ, આવા મોટા મોટાનું જોઈએ ને, ત્યારે આપણને લાગે કે આપણે તો હજુ છીછરા ખાબોચિયામાં છીએ, આપણી સમજણ હજુ ત્યાં છે. જ્યાં સુધી આપણને કંઈક કરેલું એવું લાગે છે કે આ મારાથી થયું, ત્યાં સુધી હજુ આપણે પુરુષોત્તમની સત્તાનો સ્વીકાર નથી કર્યો. મારાથી જ થાય, હું હોઉં તો આ કાર્ય થાય, ન હોઉં તો ન થાય, એવી જે કોઈ માન્યતાઓ આપણી જે બાબતની હોય, અમે ત્યાગી છીએ, અમારી જાજી માન્યતા સત્સંગ બાજુની હોય, તમારી માન્યતા તમારા સંસાર બાજુની જાજી હોય, હું ન હોઉં તો આ ના થાય. બોલો, કોઈ જતા રહ્યા કોઈના લગ્ન અટકી ગયા? અટકી ગયા? લગ્નના અઠવાડિયા પહેલા જો જતા રહ્યા હોય ને તો કે એ તો હવે આ તો બધો જવા આવવાનો ક્રમ છે, આપણે આપણો પ્રસંગ પતાવી દો, કઈ અટકતું નથી. આપણે માની બેઠા છે કે મારા વિના, બોલો ખરા, મારા વિના નહીં ચાલે, એ આપણી માન્યતા છે, દુનિયાની માન્યતા નથી, આપણી બાજુવાળાની માન્યતા નથી. બાજુવાળો પણ આપણને ભલે એમ કહેતો કે તમે ના હોય તો પછી તો કેવી રીતે હાલે, આ બધું અમારે કેવી રીતે છોકરા હાચવા, તમને કહે ને ઉંમરવાળાને બેબી સિટિંગ કરવા, થઈ તમે આવો નહીં તો આ બધું કોણ કરે, અમારે ક્યાંથી રાખવા, કહો મને. પણ શું તમે કદાચ અચાનક મહારાજના ધામમાં જતા રહો તો એનું બેબી સિટિંગ અટકી જાય? કે તમે ફોટામાંથી કરો, ફોટામાંથી આવીને કરો બેબી સિટિંગ? હું એવું નથી કહેતો તમે ના કરશો, તમે જે સંસારમાં છો બધું બરાબર છે. હું એ કહેવા માગું છું કે એટલી દ્રઢ માન્યતા આપણી ન હોવી જોઈએ કે હું ન હોઉં તો આ કશું ન થાય. એ વાતને ડિલીટ કરી દેવા જેવી છે. આ દુનિયા પરિવર્તનશીલ છે, પરિવર્તનશીલ છે, આપણે નથી. એટલે ભગવાન એવું આયોજન કર્યું છે કે ઓટોમેટિક બધું સેટિંગ થઈ જાય, બધું જ થઈ જાય. હા, કેટલીક વખત કોઈક વ્યક્તિના પ્રભાવો અલગ અલગ હોય છે, સમાજમાં હોય, સંસારમાં હોય, પરિવારમાં હોય, સત્સંગમાં હોય, એ વ્યક્તિઓ જો હયાતમાં હોય તો ઘણો ફેર પડે, એ વાત નક્કી છે. પણ હું એવું કહેવા માગું છું કે બનતો ના જ થઈ જાય. એ બધી માન્યતા કોની માનેલી છે? આપણી પોતાની. અને એ અજ્ઞાને કરીને માનેલી છે, પાછી જ્ઞાન નથી એમાં, નર્યું અજ્ઞાન. આ હાથ પેઢી આપણી જતી રહી તોય હાલે છે, તો પછી પાછળ નહીં હાલે, ચાલવાનું છે. માટે ભગવાન બધું આયોજન કરીને રાખે છે, ભગવાનના બળે રાખવું. અમે જ નાના ભગવાનના બાળ છીએ, આ ચાર જણા કહે છે.
ધીરે 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 સમય જાય છે. ભીમો, રાનો, રાઘવ, વશરામ ચારેવ મોટા થયા. એમાં ભીમો ને રાનો પહેલેથી પરણી ગયેલા છે એટલે એ બે તો ડાળે લટકી ગયા, કામ પૂરું થઈ ગયું. પણ રાઘવ ને વશરામ છે ને એ લોકો વારે વારે સંતોને જ્યારે જોવે, સાધુના કપડાં જોવે, ત્યારે એને એમ થાય કે આ દુનિયાના બધા કપડાં પહેરવા જેવા, પણ એના કરતાં બેસ્ટમાં બેસ્ટ કયા કપડાં? સાધુના કપડાં. આ કપડાં તો બહુ જોરદાર, કેટલા જોરવાળા બોલો. આ કપડાં પાસે નહીં બેંક એકાઉન્ટ, આ કપડાં પાસે નહીં પોતાની ગાડી, આ કપડાં પાસે નહીં પોતાનું ઘર, આ કપડાં પાસે નહીં ક્રેડિટ કાર્ડ. તો એ દુનિયાના જેટલા છેડે તમે ના જાઓ ને એટલા છેડે આ કપડું જાય. તમારે મેવા મીઠાઈ જમતા એ અત્યારે તમને અમેરિકામાં મોંઘવારી નડવા લાગી હશે. સમજે, આજથી જે તમે 2000ની સાલમાં ને 95માં જીવતા હશો ને, ત્યારે જે તમારા $100 આખી ટોલી ભરીને બહાર નીકળતા હશે ને, એની જગ્યાએ અત્યારે તો દૂધ ને શાકભાજી લઈને નીકળો, એમાં પૂરું થઈ જાય એવું થઈ ગયું. પણ આ કપડાને અનલિમિટેડ, કે આની ક્રેડિટ કેટલી? તો કે અનલિમિટેડ. કે આનું ક્રેડિટ કાર્ડ અનલિમિટેડ. ગાડીઓ કેટલી? તો કે જેટલી અહીં પાર્કિંગ લોટમાં પડી છે એટલી, બધી 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 બોલો. એટલે બધા એને રસ્તો પડે ને આ કપડામાં, તોય કોઈને પડતો. એ એક આશ્ચર્ય જ છે મોટું. પેલા યુધિષ્ઠિરને આશ્ચર્ય લાગ્યું ને જેમ પેલા યક્ષ પાસે જઈને, આ એક આશ્ચર્ય જ છે. આ કપડાની અંદર આટલું બધું સુખ જોવે છે તો પણ આ કપડું કોઈને પહેરવાની ઈચ્છા થતી, બધાને ઘોડે ચડવું છે. વાંધો નહીં ભાઈ, ચડો. ઘોડે ચડે પછી ગધેડા થવું પડે. રાઘવ વશરામ બેયને વૈરાગ્ય છે. બેય જણા બેઠા બેઠા વાતો કરે છે. રાઘવ વશરામને પૂછે, વશરામ તું લગ્ન કરવાનો ભાઈ? વશરામ કે ના, મારે તો પુરુષોત્તમારે પરણવું છે. રાઘવને વશરામ પૂછે તું? તો કે ના, મારે પુરુષોત્તમારે પરણવું છે. બે જણા ખૂનામાં ભાઈઓ બેઠા બેઠા ગોઠડી કરે અને બે જણાએ નક્કી કર્યું, પ્રતિજ્ઞા કરી, આપણે બે હારે સાધુ થવું. ભાઈ હોય તો આવા હોય, બે સાધુ થવા તૈયાર થયા. બોલો, આવા ભાઈ હોય? રાઘવ અને વશરામ બંને રૂપભાઈ બેઠા હતા, રૂપભાઈ સદગુરુ જેવા વાતો કરે ભગવાનની, સામે બેઠા છે. જ્યારે દીકરાઓને વહુઓ બેઠી છે, રાઘવ અને વશરામ કે માં, એક અમારી અરજી છે, બોલો ને બેટા શું છે? ત્યારે રાઘવ અને વશરામ કે છે, રાઘવ વશરામ છે વૈરાગ્યવાન, વિચારે ભવમાં નથી કામ, અમારે તો એમાં નથી પડવું, માયાની આગમાં નથી બળવું, હવે તો વરીએ હરિવર, નથી બીજો વિચાર અવર, રાજી થઈ રજા આપો માતાજી, વાટ જોઈએ વર વાવાલાની. હે માજી, ઘણા દિવસથી અમે બે ભાઈઓ મીટિંગ કરીએ છીએ કે અમારે સાધુ થવા જવું છે, પણ તને દુઃખ થાય. જ્યારે પિતાજી ધામમાં ગયા હતા ત્યારે અમે તમને કીધું હતું કે અમે તમને ખૂબ જાળવશું, પણ હવે અમારે સાધુ થવા જવું છે. જો તમે રાજી થઈને ના બે ભાઈઓ રાનો ને ભીમો રાજી થઈને રજા આપો ને તો અમે સાધુ થઈએ. આવી માગણી જ્યારે તમારું સંતાન જો તમારી પાસે કરે, પહેલાં તો તમે એવા સંસ્કાર આપશો તો માગણી કરશે. તમે સંસ્કાર જ એવા આપશો કે લાડે કોડે, બોલો તો, લાડે કોડે, તો પછી તો એની જ વાટ જોવાનો, કંકોત્રી કેદી છપાય. પણ તમે એને એવા સંસ્કાર આપશો, બેટા તું અમારો નથી, તું મહારાજનો છો, ગુરુજીનો છો, સંતોનો છે, લોયાધામ પરિવારનો છો, સ્વામિનારાયણ ભગવાન માટે તારો જન્મ છે, એવા સંસ્કાર તમે બાળપણથી આપશો ને તો કંઈ એ સાધુ થઈ જશે એવું નથી. એના પ્રારંભમાં હશે, મોટાની દ્રષ્ટિમાં આવશે તો કદાચ સાધુ થાય, નહીં થાય તો એકાંતિક હરિભગત તો થશે, હરિભગત તો થશે.
તમને એમ થાય કે એવું કે કેજ કરીએ ને એવું નાખ નાખ કરીએ તો પછી હાવ કાંઈ સંસારથી જુદો ના થઈ જાય? ના થાય, એ તો પ્રવાહ છે. આમ તો ધોધ જ છે, તમે આમ આમ રોકો ને તો આમ જતો રહે. આ અમારા યોગમાં આટલા હોય ને એને અઠવાડિયે ભેગા થઈને ફોન કરીએ તોય આમ પ્રવાહ વહી જાય. તો પેલા બળદામ જતા રહે ને એને પાછા આમ રાસ ખેંચીને લાવવા પડે, આમ ભાઈ રસ્તે હાલો. અમારા યોગમાં હોય તોય જતા રહે. તો તમે તો રોજ નાખો તોય યુગ જ એટલું જોરદાર છે. પણ જે મા બાપને ભાગ્યવંત બનવું હોય એને પોતાના સંતાનોને દીકરા દીકરીઓને બાળપણથી આવા સંસ્કાર આપવા. આજે આપણા લોયાધામ પરિવારની અંદર એવા ઘણા બધા પરિવારો છે જે પોતાના બાળકોને આજથી જ મહારાજના ખોળામાં સોંપી દીધેલા છે. આ મોટા થાય અને દેવાના થાય તો દઈ દેવા છે, એને તાળીઓથી વધાવો. અને ખાલી બોલવા ખાતર નહીં, બોલવા ખાતર નહીં, એ જેને જેને દેવાના છે ને દઈ દે એવા જ છે, દઈ દે એવા જ છે. જો છોકરા તૈયાર હોય તો દઈ જ દે. આ તો સંસારનો ચૂલો છે, મેં કીધું તું ચંદનનું લાકડું. તમે ભગવાન ભજો છો, સારી વાત છે. તમે ભગવાન બીજાને ઓળખાવો છો, સારી વાત છે. પણ તમારે સંસારની અનંત વિટંબનાઓ છે. જે ભગવાનના ત્યાગાશ્રમમાં આવે છે એની માટે એક સુખ થઈ જાય છે કે એને સંસારની વિટંબનાઓ જતી રહી. સત્સંગની થોડી ઘણી જે પ્રવૃત્તિ છે એ તો કલ્યાણને અર્થે છે. એ તો એની કેપેસિટી પ્રમાણે ભગવાનને મોટા એને સોંપે એટલું એને કરવાનું હોય. એ પ્રવૃત્તિ એ તો નિવૃત્તિ છે. ભગવાનના ભક્તને અર્થે ગમે એટલી પ્રવૃત્તિ કરવી પડે, શ્રીજી મહારાજ કે અમે નિવૃત્તિ જાણીએ છીએ. ગરડા અંત્ય પ્રકરણનું 21મું વચનામૃત. રૂપબાઈ થોડી વાર ઊંડા ઉતરી ગયા વાત સાંભળીને. બે દીકરાઓ સાધુ થવા એક હારે તૈયાર થયા. પાછા એક થયો હોત, ધીરે ધીરે એટેક આપ્યો તો વાંધો નહોતો, બે હારે આપ્યો. અને આ વિધવા એટલે રૂપબાઈ થોડી વાર આમ જોયા કર્યા એક ટસે. પણ રૂપબાઈ છે બહુ સમજણ વાળા, એટલે રૂપબાઈ ને ઊંડા અંતરે જોયા ને ત્યારે ભીમો ને રાણો જે બે ભાઈઓ હતા ને એ બે તરત રૂપબાઈ ને કીધું. જો બે ભાઈઓ જેના લગ્ન થઈ ગયા હતા ને એ લોકો એવું ના વિચાર્યું કે અમે ચૂલામ પડીએ છીએ તું હાણો છટકે હાલ. એ લોકો એવું વિચાર્યું, ભીમે રાને કહ્યો ત્યાં માતાને માડી ભાઈઓને સાધુ થવા દો ને. ભીમે રાને કહ્યો ત્યાં માતાને માડી ભાઈઓને સાધુ થવા દો ને. અમે સેવા કરીશું તમારે, અમે સેવા કરીશું તમારી, અમે સેવા કરીશું તમારે, અમે સેવા કરીશું તમારી. ચાકરે કરે સો અતિ સારી, ચાકરી કરીશું અતિ સારી. અમે તો ચોલા માની તો પડીએ, શા માટે આ બંને ને ભેળવીએ. અમે તો ચોલા માની તો પડીએ, અમે તો ચોલામાં પડીએ છે માં. અમે તો ચોલા માની તો પડીએ, શા માટે આ બંને ને ભેળવીએ. અમે તો ચોલા માની તો પડીએ, શા માટે આ બંને ને ભેળવીએ. માતા બોલ્યા પિયા અતિ પ્રીતે, વારું કહેવા અતિ પ્રીતે. માતા બોલ્યા પિયા અતિ પ્રીતે, માતા બોલ્યા પિયા અતિ પ્રીતે. બંને ને લઈ જાઓ ગઢ પોરે, બંને ને લઈ જાઓ ગઢ પોરે. માતા બોલ્યા ત્યાં અતિ પ્રીતે, બંને ને લઈ જાઓ ગઢ પોરે. માતા બોલ્યા ત્યાં અતિ પ્રીતે, બંને ને લઈ જાઓ ગઢ પોરે. શ્રી હરિ ને કે જો જે નારાયણ, શ્રી હરિ ને કે જો જે નારાયણ. આ બંને છે તમ પરાયણ, આ બંને છે તમ પરાયણ. માએ દેતા છે અતિ વાલથી, સેવા મારા ખો ત્યાગી જ કરી. માએ દેતા છે અતિ વાલથી, સેવા મારા ખો ત્યાગી જ કરી. સેવા મારા ખો ત્યાગી જ કરી, સેવા મારા ખો ત્યાગી જ કરી. સેવા મારા ખો ત્યાગી જ કરી, સેવા મારા ખો ત્યાગી જ કરી.
ભીમો અને રાણાએ રૂપભાઈને હિંમત આપી, માં અમે તો નીતા ચૂલામાં બળીએ છે ને અમે સંસારમાં જ રહેવાના છે, કારણ કે અમારે પૂછડું લાગી ગયું છે, પણ હે માં આ બે છે ને એને જવા દે, આ બે ભાઈઓને નથી રોકવા. અમને ખબર છે સંસારની અંદર ભગવાન ભજવા કેટલા કઠણ પડે છે, અમને ખબર છે કે આ સંસારની અંદર કેટલી ઉપાધિઓ છે, અમને ખબર છે અમે અમારા આત્માનું કલ્યાણ કરી શકીશું પણ બીજાનું નથી કરી શકતા. માં આ બે ભાઈઓ જો આપણા પરિવારમાંથી સાધુ થશે તો આપણી 71 પેઢીનું કલ્યાણ કરશે. અરે માં તું કથામાં કહેતી હતી કે એક જીવને જો ભગવાન ઓળખાવે તો આખા બ્રહ્માંડ તાર્યાનું પાપ લાગે, અરે એક જીવને જો ભગવાન ઓળખાવે તો આખું બ્રહ્માંડ તાર્યાનું પુણ્ય થાય, તો આપણા ભાઈઓ તો હજારો જીવને ભગવાન ઓળખાવશે તો માં પરિવારને પુણ્ય કેટલું થશે આપણે કમાવવું છે, માટે આને જવા દો. રૂપભાઈ તોય માનું હૃદય છે, જાણે તો છે કે આ બે દીકરાઓ સાચા રસ્તે છે, પણ માં તે માં એટલે હૃદયની અંદર હાથો પડી ગઈ કે રજા તો દેવી જ છે. પણ રૂપભાઈ થોડી વાર વિચારવા માંડ્યા ત્યારે ભીમો ને રાનો તો આમે શૂરવીર છે, માં વિચાર્યા ના કરીશ, રજા આપી દે. અને ત્યારે રૂપભાઈ, અને અમે તારી ચાકરી કરીશું ને માં, ચિંતા શા માટે કરે છે, ભલે અમે આકરા સ્વભાવના રહ્યા, રાઘવ અને વસરામ ઠંડા સ્વભાવના છે, કોમળ સ્વભાવના છે, પણ અમે માં તને ક્યારેય કાઢી નહીં મૂકીએ, અમે તારી સેવા કરીશું. યાદ રાખો, ગ્રહસ્થ આશ્રમની અંદર રહેલા તમામ યુવાનો જેના મા બાપ વડીલ છે ને તમારા ઘરમાં રહે છે, એવા યુવાનો ખાસ આપણા લોયાધામ પરિવારમાં ટકોર નથી કરવી પડે એવી, કારણ કે અમે આંખોએ જ જોઈએ છે કે આપણા યુવાન છોકરાઓ કેટલી સેવા કરે, મા બાપની કેટલી સેવા કરે છે, કેવી રીતે મા બાપને રાખે છે, કેવી રીતે રાખે છે. જેમ કે એમ, હા કદાચ ભેગા રહે છે, ક્યારેક થોડું ઘણું બોલવું ચાલવું બેસવું ઠું થાય, પણ લોયાધામ પરિવારના યુવાન યુવતીઓ ભલે પોતાને ઘેર સાસુ સસરા રહેતા હોય પણ લોયાધામ પરિવારના હરિભક્તો યુવાનો મા બાપને સાચવે છે, એના સાક્ષી તમે વડીલો જ છો, બીજું કોઈ નહીં, એટલા સાચવે તમને, કારણ કે અમે ઇનડાયરેક્ટલી તો તપાસ કરતા હોઈએ, ખબર તો પડે કે આટલી સાચવણી કરે છે, કેવડી મોટી વાત કહેવાય. કેટલા ભક્તો એવા છે બહાર જઈને પોતાના માતા પિતાને સાથે લઈને ક્રૂઝમાં જાય, યુવાનો યુવાન છે ક્રૂઝમાં જાય છે પોતાના માતા પિતાને હારે લઈને જાય, કેટલા બધા એવા છે, આપણને આશ્ચર્ય નહીં. તો યુવાનોને કેવું થાય, આ રાણોને ભીમો કે માં જવા દે, અને ત્યારે રૂપબાઈને હિંમત આવી ગઈ, એક હિંમતવાળી નારી, સમજુ નારી, પોતાના બે દીકરાઓ ભીમાને રાણાને કે આ રાઘવને વસરામને લઈને ગઢપુર જાઓ, અને પુરુષોત્તમ નારાયણને મારા જે સ્વામિનારાયણ કહેજો, અને આ બેયના કાંડા તમે બે ભાઈ હોપી દેજો કે આ બંનેને માએ મોકલાવ્યા છે. આને કહેવાય માં, આને કહેવાય માં, કાંડા હોપી દેજો પુરુષોત્તમ નારાયણને, જાઓ. બે જણા આવ્યા ગઢપુર, મહારાજ બેઠા છે લીમતરું નીચે, ચારે ભાઈઓ આવ્યા, ભીમો ને રાનો રાઘવ ને વસરામ દંડવટ કરે છે. ભીમો ને રાનો ત્યાં મહારાજને પગે લાગીને, મહારાજ કે વાહ વાહ ગોલીડા ગામના, હા મહારાજ, એટલે જમદૂતના દાંત તોડ્યા એ જ કે, હા મહારાજ. મહારાજ કે હારું જોજો, અહીં કોઈ આરે ના બાંધતા, નહીં તો અહીં તો માથું જ ફોડી નાખશો કોકનું. બહુ આકરા ભીમાન રાણાને કે જમદૂતનો દાંત તોડી નાખવાનો ભલા બગાડવા હતા, અરે મહારાજ પણ શું કરીએ, અમે કીધું કે તમે ગામ છોડીને જતા રહો, આ ગામમાં નહીં ડોકાવાનું, અહીં તો શ્રીજી મહારાજે કીધું છે તમારી એન્ટ્રી જ નથી, તોય મહારાજ માનતા નહોતા. તો મહારાજ કે પણ આપણે, તમે મારા ભગત છો, એને સમજાવાય. અરે મહારાજ સમજાવતા પહેલાં તેને હાથ ઉગામ્યો, હવે શું કરવાનું, સઠે સાઠ્યમ કરવું જ પડે મહારાજ, એને હાથ ઉપાડ્યો એટલે અમે હાથ ઉપાડ્યો મહારાજ, એમાં એના દાંત પડી ગયા, જાય હિતેશ ભગત પાસે, ડોક્ટર પાસે, ડેન્ટિસ્ટ પાસે દાંત બંધાવા, અમે તો પાડી નાખ્યો છે. મહારાજ કે હારું હારું ભક્તો, પણ બહુ આકરા સ્વભાવ નહીં હારા, થોડા છે ને ટાઢા રહેવું, હારું મહારાજ ફરી નહીં કરીએ, પણ તમે એમને કહી દેજો કે ફરી ગોલીડા બાજુ જોવે નહીં. મહારાજ કે હારું વાંધો નહીં. મહારાજ કે બોલો બીજું શું છે. મહારાજ આ વસરામ ને રાઘવ આ બે જણને માએ મોકલાવ્યા છે. મહારાજ કે શું કરવા મોકલાવ્યા છે. અને ત્યારે આ બે કહે છે કે મહારાજ એ બેયને સાધુ થવું છે,
અને તમારી સેવામાં રહેવું છે એટલે માએ રાજી થઈને રજા આપી દીધી છે, અમને બેને મોકલ્યા છે કે મહારાજના હાથમાં બેના કાંડા હોપ્યાઓ જાઓ, આ બે નાના છે એટલે મહારાજ અમે તમને આ કાંડા બેના હોપવા માટે આવ્યા છે, લો મહારાજ હાથ ધરો. અને ત્યારે વાલા ભક્તો, જે અનંત કોટી બ્રહ્માંડોના ઈશ્વરોને આપે છે, જે અનંત કોટી અવતારોને આપે છે, જે અનંત કોટી મુક્તોને આપે છે, જે પુરુષોત્તમ નારાયણનો હાથ આમ જ છે, આમ જ એવા પુરુષોત્તમ નારાયણનો હાથ રૂપબાઈની ભક્તિએ, રૂપબાઈની સમર્પણ ભક્તિએ એના હાથ આવા કરાવી દીધા, અને બે એક હાથમાં રાઘવ અને એક હાથમાં વસરામ રૂપબાઈના રતન હોપી દીધા ભીમાને રાનાએ. આને માં કહેવાય. શ્રીજી મહારાજે આ લીધા તો ખરા, પણ કેવું થયું? અવિનાશી આંખે અશ્રુ આવ્યા, રૂપબાઈના દીકરા ભાવ્યા. અવિનાશી આંખે અશ્રુ આવ્યા, રૂપબાઈના દીકરા ભાવ્યા. સભામાં કરી બાઈની પ્રશંસા, યાદ રહેશે દાન આ હંમેશા. રૂપબાઈની કરી પ્રશંસા, યાદ રહેશે દાન આ હંમેશા. બ્રહ્માંડોને તો રોમે સમાવો, એટલો સમર્થ હું ગણાવું. પણ મને લે છે તે સમાવી, જેની સમજણ થઈ જાય આવી. પણ મને લે છે તે સમાવી, જેની સમજણ થઈ જાય આવી. શ્રીજી મહારાજે દાન તો લઈ લીધું, પણ શ્રીજી મહારાજના નેત્રોના ખૂણાઓ ભીંજાઈ ગયા. શ્રીજી મહારાજ ધ્રુજવા લાગ્યા બેયના હાથ પકડીને, અને શ્રીજી મહારાજે ભીમાને રાણાને કીધું, રૂપબાઈ રોતા તો નહોતા ને બેને દેતા, રૂપબાઈને દુઃખ તો નથી ને? અને ત્યારે ભીમોને રાનો કે મહારાજ, રાજી થઈને માએ દીધા છે, રાજી થઈને દીધા છે, મારા સ્વીકારી લો. અને ત્યારે મહારાજની આંખો ભીંજાઈ ગઈ. સભામાં મહારાજે રૂપબાઈની ભરપેટ પ્રશંસા કરી કે વાહ, માં હોય તો આવી હોય, અમારી સહજાનંદી સિંહન હોય તો આવી હોય, અમને અમારા સદગુરુને જેને ધાવ્યા હોય એ માં આવી હોય. આવી મહારાજે સભામાં વાત કરી. અને પછી મહારાજ બોલ્યા, બ્રહ્માંડોને તો રોમે સમાવું, એક રોમની અંદર કરોડો બ્રહ્માંડોને સમાવી દઉં આટલો સમર્થ છું. પણ મને પણ જે સમાવી લે એવું જો કોઈ સમર્થ હોય તો આજે રૂપબાઈની સમર્પણ ભક્તિએ મને આખો સમાવી લીધો છે. આવું પુરુષોત્તમ નારાયણે સભામાં કીધું. કડીએ આપણે ગાઈએ, બ્રહ્માંડોને તો રોમે સમાવું, એટલો સમર્થ હું ગણાવું. બ્રહ્માંડોને તો પણ મને લે છે તે સમાવી, જેની સમજણ થઈ જાય આવી. જેની સમજણ થઈ જાય આવી. હું ઘણી વખત કહું છું, ભગવાનની પાછળ રડવાવાળા હજારો છે, ભગવાનને જેને જોઈને રડવું આવે એવા કોઈક હજારો ને કરોડો વચ્ચે એક જ છે. પરાભક્તિ જેની ઉત્કૃષ્ટ થઈ જાય એને જોઈને પુરુષોત્તમ નારાયણની આંખો પણ ભીની થઈ જાય, આંખો પણ ભીની થઈ જાય. આજે હું ચોક્કસ ખાતરી સાથે, વિશ્વાસ સાથે, શંકા રહિત થઈને કહી શકું કે લોયાધામ પરિવારની અંદર એવા ભક્તો છે, એવા ભક્તો છે કે જેની સમર્પણ ભક્તિને જોઈને પીવડા ઘનશ્યામ મહારાજને પણ હર્ષના આંસુ પડે છે. એવા ભક્તો આ પરિવારની અંદર છે. તમે જે આખ્યાનો આ રૂપબાઈના આજે સાંભળો છો ને, મેં તમને કીધેલું છે પ્રત્યક્ષના આખ્યાન ગાવાના છે. અને આખ્યાન જ્યારે તમે સાંભળશો ત્યારે એવું જ થશે, શું આપણે થોડીક પરોક્ષની વાત કરવાની મજા આવે ને સાંભળવાનું એ ગમી જાય. પેલું મેં કીધું ને, કેરી ધાબામાં નાખી છે, પકાવવા મૂકી છે, પાકી થઈ જશે, ખાટી ના લાગે ત્યારે એવું કહેશો.
આપણે અક્ષર નિવાસી યોગી સ્વામીની અર્પણ વિધિ તો બધાએ દર્શન કર્યા જ હશે ને. અત્યારે યોગી સ્વામી આ પૃથ્વી પર મનુષ્ય આકારે નથી, એટલે એની વાત થઈ શકે. એના પરિવારજનો તો આજે પણ પૃથ્વી પર છે, છે જ. એ સ્વામીની જ્યારે અર્પણ વિધિ થઈ એનું તમે બધા વિડીયો જોઈ શકો છો. આજે પણ યુટ્યુબ પર એ વિડીયો છે. જ્યારે અર્પણ વિધિ થઈ ત્યારે એક પરિણીત સ્ત્રીએ પોતાનું મંગળસૂત્ર પણ પુરુષોત્તમ નારાયણની સેવામાં આપી દીધેલું અને યોગી સ્વામીના માતૃશ્રીએ તે દિવસે એવો સંકલ્પ કરેલો કે મારો દીકરો ભગવાનને વર્યો છે તો હું પણ આજથી ભગવાનને જ વરું છું, મારા સાચા ધની પુરુષોત્તમ નારાયણ છે. શું આનું આખ્યાન ના લખાય? ના લખાય? એકનો એક દીકરો, એકનો એક અમેરિકા આવવાનો હતો, એકનો એક દીકરો LLB થવાવાળો, એકનો એક દીકરો હોશિયાર, ગબરગણ નહીં, એવા છોકરાનું કાંડું આમ આપી દેવું, એવી કોઈ પોતાની ઘરની એવી કોઈ સ્થિતિ નહીં અને દઈ દેવું, એ માની કઈ સમજણ હશે? એ બાપની કઈ સમજણ હશે? એવી માં આપે છે સંસ્કાર, માં ધારે એવો પુત્ર કરી શકે છે. માટે માતાઓને ખાસ સૂચના આ કથા વાર્તાના માધ્યમે કે પોતાના દીકરા દીકરીઓ એનો સંપર્ક બહુ રાખો. તમે કોલેજમાં મૂકી દો ને અને એ જ્યારે બહાર જાય ને, ડોમમાં રહેવા જાય, કોલેજમાં જાય ને, ત્યારે તમે સાવધાન થજો. તમારા પુત્ર પુત્રીનો સંપર્ક તમે વધારે કરજો. ઘરમાં રહેતા હતા તે દિવસે તમારે એનું અઠવાડિયે સંપર્ક કરો તો ચાલી જાય, પણ જ્યારે એ લોકો કોલેજમાં જતા રહે છે, તમે 18, 20 ને 22 વર્ષ સુધી જેનું પોષણ કર્યું છે એને જાળવવાનું ને સાચવવાનું કામ તમારા એ કોલેજના 5 થી 6 વર્ષ છે. એનું એટેચમેન્ટ તમારે બહુ રાખવું પડે. રોજ એક વખત ફોન કરો એને, રોજ એક વખત પૂછો કેમ છે બેટા, ખાધું પીધું, શું કરે છે, ભણે છે, શું કર્યું, એને પૂછો જ એવરી ડે. જ્યારથી એને ખરેખર આપણને લાગ્યું કે હવે આ બહુ મોટા થઈ ગયા છે, આને નહીં સાચવવા પડે, પછી જ એને સાચવવાની તૈયારી કરો. પછી વધારે જરૂર છે, ઘરમાં હોય ત્યારે નથી જરૂર. કારણ કે ઘણી વખત કોલેજમાં જઈને બહુ ડાયવર્ઝન આવે છે, તમારી મહેનત પર પાણી પણ ફરી શકે છે. માટે એ સંપર્ક પણ તમારે રાખવો કે જેનાથી એ સત્સંગી રહે, જેનાથી આપણી હિન્દુ સંસ્કૃતિને જાળવેલા રહે, જેનાથી એ સ્વામિયાણ સંપ્રદાયના રહે, એ જવાબદારી પણ આપણી છે. ઠેકથી ઠેક સુધી બંને દીકરાઓને સોંપ્યા મહારાજે. રાઘવ અને વસરામ બંનેને લીધા, રાણો ને ભીમો ત્યાં જ છે. શ્રીજી મહારાજે બંનેને દીક્ષા આપી. રાઘવનો નામ રાઘવાનંદ, વસરામનો વિશ્વાત્માનંદ. 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 ત્યાગે દીક્ષા દે દે બેને સાથે, ત્યાગે દીક્ષા દે દે બેને સાથે, ત્યાગે દીક્ષા દે દે બેને સાથે, ત્યાગે દીક્ષા દે દે બેને સાથે. કર સ્થાપ્યા પ્રીતે તેની માથે, કર સ્થાપ્યા પ્રીતે તેની માથે, કર સ્થાપ્યા પ્રીતે તેની માથે, કર સ્થાપ્યા પ્રીતે તેની માથે. રાઘવનો નામ રાઘવાનંદ, વસરામનો વિશ્વાત્માનંદ. રાઘવનો નામ રાઘવાનંદ, વસરામનો વિશ્વાત્માનંદ, વસરામનો વિશ્વાત્માનંદ, વસરામનો વિશ્વાત્માનંદ. રાઘવનું નામ રાઘવાનંદ પાડ્યું, દીક્ષા તરત આપી દીધી, તરત ભગવા કપડાં પહેરાવી દીધા. હારા કામમાં વિઘ્ન જ નહીં. ઘણી વખત એવું હોય, આ અમારું ત્યાગીનું કેવું છે કે કાંઈ બધાય એવું પ્રારંભ લઈને ના જન્મ્યો હોય કે સાધુ જ થાય. ચાન્સ દરેક મુમુક્ષુના જીવનમાં આમ ટર્નિંગ પોઈન્ટ આવતો હોય. કારણ કે શ્રીજી મહારાજે કહ્યું કે મોટા પુરુષ જ્યારે બાહ્ય દ્રષ્ટિએ વર્તે, ગરડા અંત્ય પ્રકરણનું 14મું વચનામૃત, ત્યારે અનેકને સુખ સંકાદિક જેવા કરી મૂકે. લગભગ મુમુક્ષુ માત્રના જીવનમાં 2 કે 4 વખત એવા ચાન્સ આવતા હોય છે કે એને સંસાર છોડવાનો ચાન્સ મળે. એવા 100માંથી 5 મુમુક્ષુને આવું આવતું હોય. તમે એનું બધા મુમુક્ષુ છે, 100માંથી 5ને આવતું હોય. એમાંથી જે
પાંચ જે છે ને એ પાંચમાંથી જ્યારે એને સંકલ્પ થયો, લોઢું તપ્યું, સદગુરુ બાહ્ય દ્રષ્ટિએ વર્ત્યા અને સદગુરુની નજરથી વિંધાયો અને એ ટાઈમે લોઢું બે બાજુથી તપીને જો હરખું રેવણ થઈ ગયું તો નીકળી જાય, બાકી તો પછી ચૂલો છે જ. સમજાયું? બાકી તો પછી ચૂલો છે જ, બાળવા માટે તૈયાર જ છે. હું એ વાત કહેતો હતો કે બહુ ભાગ્યશાળી હોય, બહુ ભાગ્યશાળી, બહુ ભાગ્યશાળી એને જ આવો અવસર પ્રાપ્ત થાય. શ્રીજી મહારાજને ત્યાં આ બે સાધુ થયા, રાઘવાનંદ સ્વામી ને વિશ્વાત્માનંદ સ્વામી, બંને ત્યાગીની દીક્ષા લીધી. ત્યાગીની દીક્ષા લીધી, મહારાજે બે સાધુથી બહુ રાજી થયા. રૂપબાઈ બંનેને જોયા એટલે રૂપબાઈ પણ બહુ રાજી થયા, રૂપબાઈ પણ બહુ રાજી થયા. ઓહો, આ બે દીકરાઓ મારા પુરુષોત્તમ નારાયણની સેવાની અંદર અખંડ આવે રહેશે અને અખંડ પુરુષોત્તમ નારાયણની સેવા કરશે. બહુ રાજી થયા માજી પણ, બંનેને સાધુના કપડામાં. આ દીકરો દેવો પહેલાં કઠણ પડે, હા, તમને કે તમને દીકરી દેવાની હોય તો કઠણ પડે, એને સાંખ્યોગ લેવો હોય, સાધુ થવું હોય તો કઠણ પડે, પણ પછી દીકરો થઈ જાય સાધુ ને સાંખ્યોગી થઈ જાય ને સ્ત્રી, પછી તમને એના દર્શન કરવાનું બહુ સારું લાગે, પછી તમને ગમે. દેવું કઠણ છે પણ પછી તમારી છાતી ઠરે. માટે આ તો જેના નાના નાના હોય ને એને આવે. 18-20 વારણ કે આ ઉપદેશ ઉતરે એવો નથી. તમારા 18-20ના થઈ ગયો હોય તો ગઈ બાત, પણ આ તો નાના હોય. આ સભાની અંદર એક સ્ત્રી ભક્ત એવા છે, એક સ્ત્રી ભક્ત. એને અમુક વર્ષો પહેલાં એક ઘટના ઘટી, થોડી ઓકવર્ડ ઘટના હતી, પણ એ સ્ત્રી ભક્તએ એવો પત્ર લખીને ગુરુજી ઉપર મોકલાવ્યો કે ગુરુજી, મેં મારો છોકરો જે મોટો કર્યો છે ને એ મહારાજ માટે મોટો કર્યો છે, તમે અને સંતો જો એને સંસ્કાર આપીને લઈ દેવા માગો ને તો મારે એને ગમે ત્યારે આપી દેવાનો છે, મારી બાબતની ચિંતા જ ના કરતા. એ કેવા હશે જો આ તાળી પાડી, અને મકાઈની કેવી તાળી હતી જોયું, દઈ દેવો છે એને હરખી તાળીઓથી વધાવો એની સમજણને. આપણે દઈ ના શકીએ તો કાંઈ નહીં, પણ કોકની હિંમત હોય એને તો બિરદાવીએ, તેની હિંમત એવી ને એવી રહે કે હું સાચું કરું છું, નહીં તો એને એમ થાય કોઈ આ બધા કંઈક બીજું સમજતા લાગે છે એવું થાય. હવે દીકરા પર આધાર છે, બાકી માં તો તૈયાર છે. માએ થોડા વર્ષો ત્યાં થયા, રાણો ને ભીમો બે પાછા ગયા, એમાં રાણા ને શ્રીજી મહારાજે દર્શન દીધા. રાણો કે મહારાજ બોલો કેમ પધાર્યા? મહારાજ કે 8 દિવસની અંદર મારા ધામમાં તને લઈ જવાનો. થોડા વર્ષોમાં બીના ત્યાં થઈ શ્રી હરિ રાણા ને ગયા કહી, ત્યાગી 8 દિવસમાં મારા ધામે લેવા આવીશ હું તને સામે. કેટલા દિવસ? અરે મહારાજ, કાંઈ થોડું એક્સટેન્શન તો દેવું હતું 2-5 વર્ષ પહેલાં. કેવું હતું, કેટલો મોટો પરથાર બધો હંકેલવો પડશે. આપણે બધાને જવું છે ક્યાં? રાણો કહે છે 8 દિવસની અંદર મહારાજ મને લઈ જશો, તને લઈ જવાનો. પત્ની છે ઘરમાં, માં છે, અને શ્રીજી મહારાજ યુવા અવસ્થામાં કહે છે ઉંમર થઈ પછી નહીં કે તને લેવા આવું છું. તો રાણાએ એમ ના કીધું, મહારાજ હજુ મારે ઘણું બાકી છે, આમ કરવાનું બાકી છે, આમ કરવાનું, મહારાજ તૈયાર છું, 8 દિવસ પછી લઈ જજો, જાઓ. મહારાજ કહે સારું, પણ તારી માને કહી દેજે રૂપબાઈને. એટલે પછી એને માને કીધું કે માં, હું આવે એક વાત તને મારે કેવી છે, ઘર સભા તો રોજ થાય છે, બોલને બેટા હું વાત કેવી છે, ઓલા બે સાધુ થવા ગયા ત્યારે હું કેવું છે. તો માં હું આવે ધામમાં જવાનો છું 8 જ દિવસમાં. કેવી વાતો આ પરિવારમાં થાય છે તમે વિચારો તો ખરા, કલ્પના તો કરો કેવી વાતો થાય છે. હું 8 દિવસમાં તમારા મહારાજના ધામમાં જવાનો છું. માં હજુ તો તું જુવાન છો, તને રોગે નથી નખમાં, તારા પહેલાં તો હું નહીં જાઉં,
માં એવું નથી, મહારાજ ગઈકાલ આવીને મને દર્શન આપીને કહી ગયા છે કે 8 દિવસ પછી તૈયાર રહેજે, હું તને લેવા આવું છું. ત્યારે રૂપબાઈ હસતા હસતા કહેવા લાગી, એને હૃદયમાં દુઃખ નથી પણ હસતા હસતા કહેવા લાગી, હિંમત થી માં તો કહેવા લાગી કે તો તો સેવા કરીશ તું મારી. તું તો એવું કહેતો હતો કે માં રાઘવ ને વસરામ ને સાધુ થઈ જવા દો, પછી હું તમારી સેવા કરીશ, તો તું સેવા કરવા તો રહેવાનો નથી. માં પરીક્ષા લે છે, સદગુરુ છે, રાજી છે, પણ પરીક્ષા લે છે કે આનો કેટલો નિર્ધાર પાકો છે, આ સંસારમાં રહ્યો છે પણ એની આસક્તિ કેટલી છે ને કેટલી નથી, પરીક્ષા લે છે. સદગુરુ છે રૂપબાઈ તો. હિંમત થી માં તો કેવા લાગે કે તો તો સેવા કરીશ તું મારી, હિંમત થી માં તો કેવા લાગે કે તો તો સેવા કરીશ તું મારી, હિંમત થી માં તો કેવા લાગે કે તો તો સેવા કરીશ તું મારી, હિંમત થી માં તો કેવા લાગે માને હિંમત છે કે તો તો સેવા કરીશ સીધા વિષ તું અક્ષર ધામે, સીધા વિષ તું અક્ષર ધામે, મારી સેવા કોણ કરશે ટાણે, મારી સેવા કોણ કરશે ટાણે, સીધા વેસા તું અક્ષર ધામે, મારી સેવા કરશે કોણ ટાણે, સીધા વેસા તું અક્ષર ધામે, મારી સેવા કરશે કોણ ટાણે, બહુ નામી ના બાળને લાવી, રાનો જો આવે છે બોલે છે, રાનો બોલ્યો ત્યાં ભાવને આની, તમે ચાલો તમે મારી સાથે અહીંયા રહેવું તમારે શા માટે, તમે ચાલો ભાઈ હાલો ધામમાં અહીંયા રહેવું તમારે શા માટે, 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 અહીંયા રહેવું તમારે શા માટે. કે બેટા તું જઈશ, તું તો કહેતો તો હું સેવા કરીશ, તે મારે ટાણે જરૂર પડે, હજુ તો હું હાલી ચાલી શકું છું, પણ જ્યારે લાકડી આવે, જ્યારે મારે દવાની જરૂર પડે, જ્યારે મારે ડીશની જરૂર પડે ખાટલા ઉપર, ત્યારે તો તું સેવા કરવા ક્યાંથી આવવાનો, અને તું કહેતો તો સેવા કરીશ. રાનો કે માં અહીં રહીને કામ જ શું છે, હાલો મારી અરે ધામમાં, આ કઈ ઇન્ડિયા જવાનું છે, તમારી ટિકિટ લઈ લો, અહીંથી શિકાગો જવાનું છે, તમારી ટિકિટ લઈ લો. આરો કેવી વાતો છે આપણા સત્સંગની અંદર, શ્રીજી મહારાજનું સર્વોપરીપણું કેવું, એ રાણાને કેટલું બળ હશે, તમે મારી આરે ચાલો આમ કહી શકે, આ સત્સંગમાં કેવા એને ભગવાન ભજ્યા હશે, કેવું એને ભગવાનમાં વિશ્વાસ હશે કે હું મારી માને કહીશ કે મારી સાથે ચાલો, આ વચન કોઈ દી ખોટું નહીં પડે. કોનું બળ લાવીને બોલ્યો રાનો, બહુ નામીનું, જે કાંઈ આપણે બોલીએ, જે કાંઈ કરીએ, પુરુષોત્તમના બળે, પુરુષોત્તમની તાકાતે, પુરુષોત્તમ તમે બધાય અહીંયા આગળ અમેરિકામાં છો, અત્યારે 65 વર્ષે રિટાયરમેન્ટ થઈ ગયું છે, બરાબર ને, અને ઓછી આવક હોય તો મેડિકેડ છે, આ બધા અહીંયા આગળ ઘણા બધા સુવિધાઓ છે, લંડનની ગવર્મેન્ટ છે તો ત્યાં આગળ તમે જુઓ તો ઉંમરવાળાને બસનો પાસ છે, ઘણી બધી વસ્તુઓ છે જે ઉંમરવાળા વડીલોને બહુ ફાયદો કરે, કેનેડા દેશ છે તો આ મેડિકલ ફ્રી છે, ઘણી બધી સમાજની એની ટેક્સ એટલો લેતા હશે પણ એની સામે સમાજને ફાયદો પણ એટલો કરે છે. તો અમેરિકા કેનેડા યુકેમાં રહેતા દરેક શું કહે છે, અમારે પાછલી જિંદગીમાં ચિંતા નથી, અમારી માટે સિનિયર સિટીઝનો માટે કેટલા લોકો અત્યારે સિનિયર સિટીઝનનો ધંધો થઈ ગયો, બોલો, સેવાનું કાર્ય ધંધો, સિનિયર સિટીઝનો સેવાનું કાર્ય ધંધો થઈ ગયો જોરદાર, $45 કે $40 એકની પાછળ આપે, ઓલા 20-25 ખર્ચે ને 20 મળે,
એસી? અરે ભાઈ અમને શું ખબર તમને કેટલા દેશે, તે અમે ખોલી દઈએ મંદિરમાં, હાલો સિનિયર સિટીઝનો. સારું, હે હાડી 300 આવે છે, જો હાડી 300 નો પાવર તો જો. લંડનમાં બાપાઓને ચેક આવે, ન્યા છે ને આવું આવું નહીં પણ ચેક આવે, અહીં ખબર નહીં આવતો હોય, જો સિન તમે ન્યા ના જતા હો તો મને ખબર નથી, પણ લંડનમાં આવે છે મને એટલી ખબર છે. ન્યા ચેક આવે ને તો 12 મહિનાના જે રૂપિયા આવે એમની પાસે, એમાંથી બાપાઓ ધોતિયા ઓઢાડે, દાન કરે, ધર્માદો કરે, દેશમાં જઈ આવે, દેશમાં જઈને જઘન કરી આવે, યજ્ઞ કરી આવે, ન્યા જઈને ઉત્સવ સમયા કરી આવે, પાછા આવે ગવર્મેન્ટમાંથી જ. મેં કીધું બાપાઓ તમારા પુણ્ય ગવર્મેન્ટ તપતી રહેશે. પણ કેવું તમે વિચારો, એ જે મળે છે એનાથી દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે હું, અરે ભાઈ તમે શું, અમે ઈચ્છીએ છે. અમારે સંતોને ઇન્સ્યોરન્સ તો આ બધા અમારે તો ઓળખીતા ડોક્ટરો ઘરના હોય ને એટલે એવી રીતે હાલી જાય. અમારો ઇન્સ્યોરન્સ તો સ્વામિનારાયણ, તો આ દેશમાં રહીએ છીએ એટલે એ પ્રમાણે કંઈક જોઈએ ને સુવિધા. બધા કે સ્વામી ગ્રીન કાર્ડ પર 5 વર્ષ થઈ જાય ને પછી ગવર્મેન્ટ આપી દેશે ઇન્સ્યોરન્સ, મેડિકેડ આપી દેશે. આપણા ધ્યાન સ્વામી મેડિકેડ આપી દીધો છે, મહારાજના વિશ્વાસ એરે જ મળી જાય, અમે વાટ જ જોઈએ છે. કહેવાનો અર્થ મારો એ છે આની અંદર, આ તો હું તમને હાસ્ય કરાવું છું, પણ કહેવાનો અર્થ એ છે, એક અમેરિકા દેશ અને એક બ્રિટન બ્રિટિશ દેશ અને કેનેડા દેશ કે એવા જે કોઈ દેશો બેનિફિટ આપતા હશે, લોકો સિટીઝનશીપ એની લેવાની પસંદ કરે છે, જે કાંઈ કરે છે એની પાછળ કંઈક ફાયદો તો છે ને, તો કરે છે ને, કાંઈ મૂરખ થોડા છે 8-8 કલાક જોબ કરીને આલે, ફાયદો દેખાય છે. એક આપણને અમેરિકા જેવા દેશનું બળ આવી જાય છે, મારી પાસે યુએસ પાસપોર્ટ એનું બળ આવી જાય છે, મારી પાસે ગ્રીન કાર્ડ એનું બળ આવી જાય છે, અરે અમેરિકાના વિઝિટર વિઝાનું પણ બળ આવે છે, મારી પાસે વિઝિટર વિઝા છે આનું પણ બળ આવે છે. એનાથી કરોડમાં ભાગનું બળ જો એવું આવે કે મારી પાસે પુરુષોત્તમ નારાયણ છે તો કામ પૂરું થઈ જાય, કોઈ બીજા બળની જરૂર નહીં, મારી પાસે પુરુષોત્તમ નારાયણ છે, સર્વ અવતારનો અવતારી છે. એવા મોટા છો મહારાજ જીવન જાણો છો, તે મળ્યા છો મને આજ જીવન જાણો છો, મૂર્તે તમારે સુખકારી જીવન જાણો છો, છો અવતારના અવતારી જીવન જાણો છો, છો અવતારના અવતારી જીવન જાણો છો. હે મહારાજ તમે અવતારના અવતારી એ મને મળ્યા છો આજ, આટલો જ કેપ ચડાવવાનો છે બસ, શું ન થાય બધું થાય. આ સત્સંગમાં તો એવી ઘટનાઓ બહુ જ ઘટી છે બહુ. જમકુભાઈ માતાજીને લાધીબા, ભુજના લાધીબા, જેનું શ્રીજી મહારાજે લોયાના 3જા વચનામૃતમાં નામ બોલ્યા લાધીબાનું. કેવો મહારાજનો નિશ્ચય, કેવો નિશ્ચય મહારાજ, કે મહારાજ પોતે લોયાના 3જામાં આ બધાના નામ બોલ્યા, એ લોકો હયાત સત્સંગમાં હતા એટલે કોઈ એવું ના માને કે આ સત્સંગમાં જે બેઠેલા હોય હયાત હોય એના ગુણ ના ગવાય, એના ચરિત્રો ના કહેવાય, એની વાતો ના થાય, એવું છે જ નહીં. એ બધી સમજણ અખ્તરડાયાની છે. બાકી શ્રીજી મહારાજ લોયાના 3જામાં કેદ નહીં, આ બધાના નામ લાગટ બોલી ગયા. શ્રીજી મહારાજ મધ્યના 59માં લાગટ 6 નામ બોલી ગયા, 3ના હતા ને 3ના છે આવા નામ બોલ્યા. મધ્યનું 59મું વચન વાંચજો, છે ને હતા, 3 હતા, હતા એ ધામમાં, 3 છે એ સત્સંગમાં મોજૂદ. મહારાજ કે આ મુક્તાનંદ સ્વામીનું મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય. મુક્તાનંદ સ્વામી ધામમાં નહોતા જતા રહ્યા લોયાનું વચનાવત બોલાનું, ત્યારે સભામાં હતા. મહારાજ કે એવા દાસતો ભક્તિવાળા ગોપાલન સ્વામી મુક્તાનંદ સ્વામી આ 2 જ છે, તેથી એ 2 ધામમાં નહોતા ગયા, સભામાં જ હતા. મહારાજ કે દાદા ખાચરને વિશ્વાસનું અંગ, ત્યારે દાદા ખાચર ધામમાં નહોતા જતા, ત્યારે સભામાં જ હતા. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામીને અમારી સ્તુતિ કરવી, વખાણ કરવા અને ધર્મની મર્યાદા લોપાઈને એવું અંગ, ત્યારે બ્રહ્માનંદ સ્વામી સભામાં જ હતા. મહારાજે વચનામૃતમાં જે જે ભક્તોની વાત જ્યારે કરીશ, મહારાજ કે આ મૂળજી બ્રહ્મચારી છે તે નિષ્કામી છે, મૂળજી બ્રહ્મચારી છે તે બાળક જેવા નિર્દોષ છે, ત્યારે મૂળજી બ્રહ્મચારી ધામમાં નહોતા ગયા, સભામાં જ હતા. અરે લોયાના 13મામાં શ્રીજી મહારાજ કે આ પુરુષોત્તમ નારાયણને લઈને બ્રહ્મા આદિકને ભગવાન કહેવાય, આ પુરુષોત્તમને લઈને ઉદ્ધવને ભગવાન કહેવાય, આ પુરુષોત્તમ નારાયણને લઈને હમણાં આ મુક્તાનંદ સ્વામી, એ મુક્તાનંદ સ્વામી નહીં, કયા, આ
આ એટલે સભામાં બેઠેલા આ પુરુષોત્તમ નારાયણને લઈને આ મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા કહેવાય. શ્રીજી મહારાજ આમ વાતો કરે છે. મહિમા સંપ્રદાયનો એવો છે ને, સ્વામિનારાયણ સંપ્રદાયનો મહિમા એટલે હાજા ગગડાવી દે એવો શ્રીજી મહારાજે મહિમા કીધો છે. આ સંપ્રદાયના પાયા જ મહિમા ઉપર છે, આ સંપ્રદાયના શિખરો મહિમા ઉપર છે, આ સંપ્રદાયની ઇમારતો મહિમા ઉપર છે. જે દિવસે મહિમા નીકળી જાય તે દિવસે ઇમારતો કડડ ભોશ હેઠી આવી જાય, કશું જ ના રહે, એ ઇમારતમાં કશું જ ના રહે. શ્રીજી મહારાજ કહે છે આ સભાને અમે અક્ષરધામની સભા જાણીએ છીએ. શું છે અક્ષરધામની? મહારાજે કહ્યું અહીં તો કોઈ ગમે એવો લૂલો લંગડો બેરો હોય શું અક્ષરધામમાં એવા ને એવા જાય છે? ત્યાં તો 16 વર્ષની કિશોર અવસ્થા, ત્યાં તો એવું સ્વરૂપ છે. આપણે કોઈ ડૉક્ટર થવા ગયો હોય કોલેજમાં અને પહેલું કે બીજું વર્ષ ભણતો હોય એ હામો મળે તેની ઓળખાણ શું આપીએ? કોણ છે આ? ડૉક્ટર સાહેબ છે. થઈ નથી ગયો હજુ, પણ ડૉક્ટરની લાઈન લીધી એટલે એને કહેવાય શું? ડૉક્ટર. ગોપાળાન સ્વામી બહુ સરસ કીધું, ચાકડા ઉપર ઘડો ચડ્યો હોય ત્યારથી એનું નામ શું કહેવાય? ઘડો. બસ એવી રીતે આ અક્ષરધામનો અનાદિ મુક્ત કાલે થવાનો છે. આજે સ્વીકારી લો કે આ છે જ, કાલ થવાનો છે ને સ્વીકારો. બસ એ સ્વીકારવા માત્રથી કામ થઈ જાય. લાધુઈબા અને જમકુબા, બે જમકુબા મહારાણી, લાધીબા ભુજના શ્રીજી મહારાજે એને કહ્યું, વિધવા હતા, ડોશીમાં હતા. મહારાજ કે સોળે શણગાર સજીને જાઓ, કુએથી પાણી ભરલાવો. હવે એ જમાનામાં સોળે શણગાર સજવા, એક પરની સ્ત્રી હોય એવા એવા શણગાર સજીને બાતો ગયા ત્યાં, એ તો જમાનો બહુ મર્યાદાવાળો એટલે બધાને આ બેઠેલા, એ લાધી, ઓ લાધી, આ ગરડે ગડપણ કોનું ઘર માંડ્યું કે? ત્યારે લાધી કે મેં તો સહજાનંદનું ઘર માંડ્યું, મારે સહજાનંદ મારો ધણી. એને કેવો નિશ્ચય, કાંઈ સમાજની મર્યાદા નહીં. શ્રીજી મહારાજે લોયાના ત્રીજામાં કીધું છે ને, ભગવાનને ભગવાનના સંતમાં મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય એનાથી ભગવાનને સંતને અર્થે શું ન થાય. લોકલાજનો ત્યાગ કરે, મા બાપનો ત્યાગ કરે, ઘરનો ત્યાગ કરે, શ્રીજી મહારાજના જે શબ્દો છે એ કહું છું, ગામનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય એ પુરુષનો ત્યાગ કરે, ઇત્યાદિ કહીને શ્રીજી મહારાજે ડડુસણના ગલુજી આદિકની વાત કરી. આખું વચનામૃત તો વાંચો, કેવું કેફવાળું વચનામૃત છે. લોયાનું ત્રીજું કેફ ચડાવી દેવું વચનામૃત છે. હમણાં અમે એકવાર ગાડીમાં અહીં કંઈક હમણાં વિચરણમાં ગયા, વાંચ્યું વચનામૃત ગ્રંથ એવો છે ને, સમજાય જ નહીં તમને, જેટલી વાર વાંચો નવો નવો જ લાગે એવો ગ્રંથ છે, ગજબનો ગ્રંથ છે. પણ ખબર નહીં ગોપાળાન સ્વામી કે આટલી વાત કરીએ છીએ પણ કોઈને ચટકી ચડતી નથી, કોઈને ચટકી ચડતી નથી કે વચનામૃતમાં ડૂબી જઈએ એમ, ચટકી નથી ચડતી. બોલો કેટલી વખત વાત કરીએ વચનામૃત વચનામૃત વચનામૃત, પણ એની આમ ચટકી ચડવી ને કે વચનામૃતમાં ડૂબી જ જવું છે, એવી ચટકી ચડી જાય તો કામ થઈ જાય. લાધીબા અને જમકુબા બે એવું નક્કી કર્યું કે આપણે બે જમકુબાને મહારાજે લાધીબા હારે મોકલ્યા ભુજ, બે નક્કી કર્યું આપણે બે હારે ધામમાં જશું. બેની એક ચિતામાં અગ્નિ સંસ્કાર થયો ને બેની હારે ડેરીઓ છે લાધીબા અને જમકુબા, એ આ સ્વામિયાન સંપ્રદાય. કેવી મોટી વાત! રાનો કે છે માં તૈયાર થઈ જાઓ, રૂપબાઈને કે તમારે અહીં શા માટે રહેવું છે, અહીં રોજ નહીં તમારી સેવા કરવાની જરૂર જ ના પડે, હાલો. ત્યારે રૂપબાઈ શું કે છે આવે કહો તો, આપણને કહેતો આટલું તાત્કાલિક નહીં બેટા, ધીરે ધીરે, હજી તો વાર છે. ઓલો છોકરો નહોતો કહેતો કે મારા ઘરમાં બધા મારી પર બહુ હેત, સંતો કે પરીક્ષા કરીએ. અરે હોય કે મારતે ઘોડે જતો હતો, સંતો કે પગે તો લાગ, અરે કે મારે ઘેર વાટ જોવે જ, મારી ઘરવાળી, મારા માં, મારા બાપ, મારા, એટલે ભાઈ પણ સાધુને પગે તો લાગ ભલે ને વાટ જોતા, અરે મારા વિના ખાય નહીં પીવે નહીં મરી જાય, સંતો કે આ સ્વાર્થ્ય સંસાર છે. ઓલો કે હોય નહીં, હોય નહીં તો પરીક્ષા કરો કે શું કરવાનું. સંતોને તો રોલ આવડે, સંતોને જેવો રોલ આવડે એવો કોઈને આવડે નહીં. તમે કહેશો કેમ, એટલે હું તમે છેતરપિંડી કરવાનો ધંધો કરો છો? હા, બહુ નામીના બળને લાવી રાનો બોલ્યો માં તું મારી હારે ધામમાં ચાલ. અને ત્યારે રૂપબાઈ બોલ્યા,
બહુ સારું જો અવાય ધામે મારે ચડવું નથી બીજી બામે બહુ સારું જો અવાય ધામે મારે ચડવું નથી બીજી બામે હું તો તૈયાર છું પુત્ર આજ વાહ ભાઈ વાહ હું તો તૈયાર છું પુત્ર આજ જો લઈ જાય મુને મહારાજ રાનો બોલ્યો હરે ને સંભાળી બાર માના દેને કહો માડી રાનો બોલ્યો હરે ને સંભાળી બાર માના દેને કહો માડી શ્રીજી તેડવા આવશે તમને ભેગા રાખશે મુક્ત સંબંધે શ્રીજી તેડવા આવશે તમને ભેગા રાખશે મુક્ત સંબંધે ભેગા રાખશે મુક્ત સંબંધે છોકરાની વાત કહી દઉં તમને સાધુએ શીખવાડ્યું આપણે તેવા ડેટા છે ને મુકુંદ ભગત ડિલીટ ડેટા છે મુકુંદ ભગત હશે છે સ્વામી ભૂલી કેટલું જાય છે પણ હું તો ભૂલકનો જ છું આ તો પુરુષોત્તમને એને ગુરુજી જ ગાડી હાકે છે આમાં મારી પાસે કાંઈ ક્રમ ના હોય કાંઈ હોય નહીં ને આ પેલા છોકરાને શીખવાડ્યું સંતોએ કે તારા બહુ હેત છે ને તાર સંબંધીને જા ઘેર જઈને આવી રીતે પડી જજો ચટ્ટો પાઠ રોલ કરતાં સાધુને આવડે એટલે શીખવાડ્યું એટલે આ તો ગયો ઘરના આંગણામાં મારતે ઘોડે જઈને પડ્યો હેઠો મોઢામાંથી ફીન બીન નીકળવા માંડ્યું ને આમ બસ આંખો પોળી થઈ ગઈ ને જાણે ધામમાં જતો રહ્યો હોય ધબકારા બંધ કરી દીધા અને પેલી એની ઘરવાળીએ પહેલાં પેલું જો અરે મારા પતિદેવને શું થયું રોવા માંડી બૂમો પાડવા માંડી ને આ ઓલા મા બાપ દોડતા દોડતા આવ્યા શું થયું મારા લાલાને શું થયું મારા મુનિયાને બધાય રોવા માંડે અને બરાબર રોવે બધી રો કકડ ચાલે આખું ફળિયું ભેગું થઈ ગયું એની અંદર પછી સાધુ આવ્યા જે સંતોએ શીખવાડ્યું હતું એ નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કંઈક આપો બધાએ કે કોણ છે સાધુ એટલે સાધુને કે અત્યારે આ પ્રસંગે અહીં ના ઊભું રહેવાય બીજે કોઈક ઘેર જાઓ અને બીજા કંઈક ગામડા ગોતો આને ઘેર કેવો પ્રસંગ થયો છે જાઓ જાઓ કે સંતોને ક્યાંયથી સંતો કે પણ શું થયું છે તો કહો તો કે સંતો કે સંતોને કે આ છોકરો છે ને મરી ગયો છે અને આ લોકો રોવે છે સંતો કે અમને જીવતો કરતા આવડે છે ઓહો હો બાપજી કે કેવો ભાવ ફરી જાય ઓહો બાપજી આવો 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 તમે તો ખરા ખરા ટાઈમે આવ્યા છો કે સંતો કે હાલો 5 લિટર દૂધને ઉકળવા મૂકી દો મોટા ગેસ પર મોટો ચૂલો પ્રગટાવો 2.5 લિટર થઈ જવું જોઈએ કઢેલું બરાબર પછી હાકર નાખો અંદર બદામ પિસ્તા એલચી જાયફળ નાખો અને પછી લોટો ભરીને દૂધ લાવો એટલે કામ થાય ત્યાં સુધી માળા કરીએ જ કે અમે સંતો 3 દિના ભૂખ્યા હતા સંતો માળા કરવા બેઠા સ્વામિનારાયણ 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 અને તો ફૂલ ગેસ મૂકીને ઉકાળી દીધું દૂધ લઈ આવ્યા લોટાની અંદર સંતોએ આમ લોટો ફેરવ્યો 7 વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને પેલા લોકોને એવું કે હમણાં છોકરો જીવતો થઈ જશે હા આમ રાહ જોઈને બેઠા મોટા સ્વામી કે ભાઈ સાંભળો આ છોકરાનું મૃત્યુ આ લોટામાં છે મેં આમાં મૃત્યુ બાંધી દીધું છે બહુ સારું બાપજી લઈ જાઓ લોટો નહીં લઈ ક્યાંથી જવાનો ભાઈ આને જે પીવે એને મૃત્યુ વરે અને છોકરો બેઠો એટલે એનો બાપ ઊભો હતો નજીક પુરુષ સંતો તો પુરુષને જ્યારે વાત કરે એટલે પુરુષને કીધું કે ભાઈ આ લોટો લઈ જાઓ અને કોઈ પણ પી લે ઘરના પરિવારજનો જેને આના પ્રત્યે બહુ હેત હોય પીવે તો આ બેઠો થાય પેલો સાંભળે પડ્યો પડ્યો એટલે કીધું કે એક કામ કરો પહેલામાં પહેલું તો એવું કરો કે જે પેલો ખાટલો પડ્યો દાદા પાસે લઈ જાઓ દાદા આમી આવે દાદાઓ ખાસ ધ્યાન રાખજો આ લોટા ફરતા આવી ના જાય આપણી પાસે કારણ કે આ લોકો પાય તો પેલો આપણને જ પાય તમે તો બહુ જોયું છે અમને હવે જોવા દો થોડું એટલે લોટો ફરતો ફરતો દાદા પાસે ગયો દાદા તો બેઠા જ નથી આંખ જ ના ખોલી દાદા ઓ દાદા દાદા કે મને આજે નથી મજા દાદાએ સાંભળી લીધેલું પીએ તો જતા રહીએ હલાતું તો હતું જ નહીં ખાટલામાં પડ્યા પડ્યા
પણ તોય દાદા કે આજે મને મજા હારું દાદા ત્યારે હવે તો કોને આપણે પકડવા કે એક કામ કરો એની ઘરવાળી છે ને એ બહુ રોતી હતી કે મારા પ્રિયતમ મરી ગયા ને હું તો હવે કેમ કરીને જીવીશ એના વિના એવું જ કહે ને તમારા વિના હું ના જીવી શકું કંઈ વાંધો નહીં ના જીવી શકો તો પી લો આમે આના વિના જીવી જ નથી એકણું આમે મરવાના છો તમે મરો તે તો જીવતો થાય લોટો લઈ ગયા સસરા લઈ ગયા લોટો કે લો પીઓ ને બેન દે દીકરી આ તું પી લે તો છોકરો જીવતો થાય ઓલી બાઈ કે મહાભારતમાં દ્રૌપદી પતિવ્રતા કહેવાના પાંચ હારે લગ્ન કર્યા હતા તોય અને શાસ્ત્રમાં એવું નથી લખ્યું કે એક જ લગ્ન કરવા હું તો બીજો ગોતી લઈશ કે એનું રોવાનું બંધ થઈ ગયું પૂરું હવે કે એની માં બહુ રોકકડ કરતી લઈ જાઓ લોટો ને માં પાએ લઈ ગયા માં કે માતાજીની મેર હશે તો બીજો આવશે કે એટલે ઘરમાં વહુ આવી ગઈ હજુ બીજો કોઈ પીવા તૈયાર ના થયું પાછા સ્વામી પાસે આવ્યા કારણ કે સાધુનું શરણ એ જ સુખદાયી છે નરપુર નાગપુર એ તિનકે સુખ નાહી સુખ કા હરી કે ચરણ મેં કા સંતન કે માહી એટલે આવ્યા સાધુ પાસે સંતન કે કોઈ પીવા તૈયાર થતું નથી સંતો કે તમે પી જાઓ બાપા બાપા કે ના રે ના મરવું મરવું કમ હોતે શું કરવા મરવું કે મરવું તો સારી રીતે મરવું કમ હોતે થોડું મરાય અત્યારે આયુષ્ય મારું ખોટ્યું નથી આ લોટો પીને મરવાનું ઓહો સંતો કે તો હવે શું કરીએ આ મૃત્યુ તો આમાં બાંધ્યું છે તો એવું કામ કરીએ આ અમે પી જઈએ ઓહો અમે સાંભળ્યું હતું કે દયાળુ સંતો હોય પરોપકારી સંતો હોય પણ આજે તો અમને સાક્ષાત પરોપકારી સંતનો ભેટો થઈ ગયો છે સંત પરમ હિતકારી જગત ખાલી જગ્યા પૂરો એટલે લોટા અમને પાઈ દેવાના એમને અરે ભાઈ અમારી સંખ્યા તો ઘણી ઓછી છે લોટા પાછો તો જશું કે સંતોએ કીધું અમે પી જઈએ બહુ સારું કે આ તો તમને હારામાં હારું ભગવાને જ ઉજાડ્યું છે અને આ ટાઈમે ભગવાને જ તમને મોકલ્યા છે કારણ કે તમારે આગળ પાછળ કોઈ રોવા વાળું નહીં રોવા વાળા હતા એને રડી લીધું હવે તો તમારે કોઈ રોવા વાળું છે નહીં તો સંતો આમે તમે તો પરોપકારી કહેવાઓ છો પૃથ્વી જેવા કહેવાઓ છો ક્ષમાવાળા કહેવાઓ છો તો બાપજી પી જાઓ તો સ્વામી કે આ દૂધ અમે અહીં પીએ કે ગામના પાદરમાં કેટલા હોશિયાર સંસારી વિચાર્યું કે મારા સાધુ અહીં પીશે ને અહીં મરશે તો લાકડા ઘરના આપવા પડશે એના કરતાં ગામના પાદરમાં મરે ને તો આખા ગામ વચ્ચે લાકડા થાય કેટલો સ્વાર્થ તમે વિચારો તો ખરા આ ક્ષેત્રે તો કેવા ક્ષેત્રે સ્વામી કે સારું તો અમે પાદરમાં જઈને પી લઈએ છીએ અને તમારો છોકરો બેઠો થઈ જશે સંતો તો આમ હાલતા થયા આ કાંઈ મર્યો નહોતો સંતોના દૂધ પીતા પહેલાં તો બેઠો થઈ ગયો ને બેઠો થઈને તો સંતોની પાછળ જ દોડ્યો તે ઓલી બાઈ પછી દોડતી અરે મારા પ્રિયતમ હે પતિદેવ હે મુનિયા હે ઓલો કે તમે બધા જ ખોટા છો હાચા તો એક ભગવાનને સાધુ છે એ ઘેર પાછો ના ગયો સાધુ થઈ ગયો સંતો ભેગા બોલો હાલો તાળી પાડવાળા બધાય તે એ સંસાર જુદો ને તમારો જુદો એ સત્સંગ જેમ એ સત્સંગ સાચો જેવો હતો એવો જ આ સત્સંગ છે તો જેવો એ સંસાર હતો એમાંથી કઈ જુદો હોય ના હોય એ હરખો જ હોય પણ આપણે પ્રયોગ કરવો નથી કરવો નહીં તો અમને લોટા પાઈ દેશે એટલે અમે કરવાનું શીખવાડીએ જ નહીં ભૂલથી મરી જવાય રાણાભાઈએ કીધું માં બારમાના દિવસે તને મહારાજ લેવા આવશે મારું બારમું જે દિવસે થશે એટલે આઠ દિવસ મારા ધામમાં જવાના બીજા બાર દિવસ એટલે વીસ દિવસ પછી મહારાજ તને ધામમાં લેવા આવશે હું પણ સાથે આવીશ અને મુક્ત સંબંધે મને તને અક્ષરધામમાં ભેગા રાખશે જા તું મારી પર વિશ્વાસ રાખ આટલું તો યુવાન છોકરો સહજાનંદી સિંહ બોલે એ માએ કેવા સંસ્કાર આપ્યા પછી તો આઠમો દિવસ રાણાનો આવ્યો રાણો તો રોજ ખુશ ખુશાલ કોઈ પૂછેલા આટલો રાજી કેમ ભાઈ અક્ષરધામમાં જવાનું છે ક્યાં જવાનું છે અક્ષરધામમાં આપણે ક્યારે ખુશ ખુશાલ થયા હતા બોલો ખાલી જગ્યા પૂરો
એક બાપા હાથ ઊંચો કરીને બતાવે છે કે જ્યારે આવો ઈશારો કર્યો, કયા બાપાએ કર્યો નહીં કહું, પણ એક બાપાએ આ એક ઈશારો કર્યો. બીજી ખુશખુશાલી ક્યારે થઈ હતી? જ્યારે અમેરિકાની ફાઇલ ખોલી, જેને વિઝિટર વિઝા આપી દીધા. પછી ત્રીજી ખુશાલી ક્યારે થઈ હતી? અહીંયા આગળ ઉતરી ગયા પછી ધીરે ધીરે ખુશાલી આવતી જશે. ચિંતા ના કરતા, ખુશ ખુશ ને ખુશ મહારાજ રાખે. મહારાજના શરણમાં છીએ પછી હું કરવા દુઃખી થાઉં? રાણો તો રોજ ખુશ. ક્યાં જવાનું છે? અક્ષરધામમાં. બોલો, આઠમે દિન સૌને તેડાવ્યા. આઠમે દિવસે રાણાએ બધાને ભેગા કર્યા, બધાએ આવી જાઓ, છેલ્લે મોઢું જોવા નહીં. હોસ્પિટલમાં દાદા બીમાર થયા હોય, જવાની તૈયારી હોય, બે દી બાકી હોય, ડોક્ટરે 48 કલાકનો ટાઈમ આપ્યો હોય, ત્યારે કેમ મુનિયાની મુન્ની લઈને આવજો ને દાદાને છેલ્લે મોઢું બતાવી દઈએ. તો શું કરવા દાદાને મોઢું બતાવવાનું આવે? દાદાએ આટલા વર્ષ ઓછું મોઢું જોયું છે. હવે દાદાને ભૂલાડો મુન્ની, હવે મુનિયો ભૂલાડો, હવે દાદાને મૂર્તિ દેખાડો તો ઠેક ધામમાં પૂગે, નહીં તો વરહ ખેરની જેમ આવે પાછા. વરહો ખેર હતો ને, એને એક જ દુઃખ હતું કે મારી દીકરીને ત્યાં દીકરો નથી, દીકરીને ત્યાં દીકરો નથી, દીકરીને ત્યાં દીકરો નથી, એક જ વસવસો. તે દાદા મહારાજ તો લેવા આવી ગયા, પણ મહારાજ લેવા આવ્યા વિમાનમાં બેઠા, વરહાખેરનું વિમાન ઉપડ્યું અને વરહાખેરને એક જ સંકલ્પ થયો કે હરું દીકરીને ત્યાં દીકરો તો નથી, હું તો ચાલ્યો. ક્યાં ચાલ્યો? ધામમાં. દીકરીને ત્યાં દીકરો નથી. મહારાજનું વિમાન એવું ગંધાયું, એવું ગંધાયું. મહારાજ કહેલા આટલી બધી ગંધાની? તે મુક્તાનંદ સ્વામી દયાળુ ને, સ્વામી કે મહારાજ આ લોક જ એવો છે એટલે ગંધાય. તે મૂળજી બ્રહ્મચારી ભોળા, એ કે મહારાજ આ વરાખેરની વાસનાની ગંધ છે. કે મહારાજ નાખો હેઠો, આ બાજુ શરીર તો બાળી નાખ્યું હતું, હવે ક્યાં જાય, સામા રહેવું, ઘર વિના રહેવું ક્યાં, શરીર તો ગયું. તો કે એની દીકરીના પેટમાં નાખો મહારાજ, કે એટલે સંકલ્પ પૂરો થઈ જાય, દીકરીનો દીકરો જા તું જ થા. તે વરહો ખેર દીકરીને ત્યાં દીકરો થયો, 9 મહિના જન્મ થયો. આને જ્ઞાન મહારાજે રાખ્યું કે આ તારી દીકરી છે, આ તારા જમાઈ છે. પછી ઓલી માં સ્તનપાન કરાવવા માટે દીકરાને સ્તન આગળ મોઢું લઈ જાય, આવો ધાવે જ નહીં, મોઢું ફેરવી નાખે, કારણ કે હતો કોણ? જમાઈને દીકરીને ચિંતા થઈ કે મરી જશે દીકરો આપણો. એટલે પછી મહાનુભાવાનંદ સ્વામી આવ્યા ગામડા ફરવા. સ્વામીને કે સ્વામી આ દીકરાને કઈ આશીર્વાદ આપો, માને ધાવતો નથી. સ્વામી કે લાવો. એટલે સ્વામી એમ ખોળામાં લીધો, આ તો બધા ભૂત ભવિષ્ય વર્તમાનને જાણવાવાળા સાધુ. તે સ્વામી આમ જોયો ને, તે વરહો ખેર આત્માથી આમ રડતો હતો આ સ્વામીને હાથ જોડીને. અરે સ્વામી ફસાઈ ગયો છું, છોડાવો. કે ફસાઈ ગયો છોડાવો. સ્વામી કે એ તો બેટી કા બાપ, કે આ નહીં ધાવે, આ તો છોકરી, આ તારો બાપ જ છે, તારો પેલા જમાઈને કે આ તારો સસરો પોતે. 4 વેંતનો થયો છે, 4 ફૂટનો હતો એ કેટલા વેંતનો થયો છે? 4 વેંતનો થયો છે. અને આ દીકરીના ખોળામાં જન્મ્યો છે, આ નહીં ધાવે, આ તો હમણાં છે ને થોડા દીમાં દેહ છોડી દેશે. એને જ્ઞાન થઈ ગયું છે ખરે ખરું કે અહીંની ગંધ રખાય જ નહીં. અને થોડા દિવસમાં એને દેહ છોડ્યો અને ધામમાં ગયા. વાલા ભક્ત એટલું તો કરવું પડશે. શ્રીજી મહારાજ ગમે ત્યારે આવે. આ લોકમાં આપણે એવું નથી વિચારવાનું, મારા 25 વર્ષ થયા, 50 વર્ષ થયા. આ શરીરને 25 વર્ષ થયા, આત્માને 25 વર્ષ નથી થયા. આપણે પ્રથમ વખત અમેરિકામાં નથી આવ્યા, હજારો વખત અમેરિકામાં આવ્યા છીએ. એટલું નહીં, હજારો વખત આવા મોટા મોટા દેશની અંદર આપણી નામની કરન્સી છપાતી એવા મોટા આપણે થયા છીએ. આપણે ઇન્દ્રાસનો પણ ભોગવ્યા છે. શ્રીજી મહારાજના શબ્દથી કહું છું, મારા શબ્દથી નહીં, વચનામૃતના શબ્દો છે. દેવતાઓ પણ થયા છીએ, મોટા મોટા ઈશ્વરો પણ થયા છીએ, મોટા મોટા મનુષ્યો, ધનપતિઓ, રાજાઓ, સત્તાધારીઓ બધું જ થયા છીએ. પણ આપણે કોઈ જન્મમાં એકાંતિક નથી થયા. અને આ જન્મે આપણને એકાંતિક ગુરુજી જેવા મોટા પુરુષનો યોગ છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીના શબ્દ પ્રમાણે અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી, આ જન્મે આપણે એકાંતિક ભાવને પામીને જ રહેવું છે. આપણો આ પાકો નિર્ધાર હોવો જોઈએ. આ જન્મે એકાંતિક થઈ જવું છે. હવે નથી સત્તાધારી થવું, નથી આપણે કાંઈ સલાહકાર બહુ થવું, બહુ સમાજમાં મોભાવાળા નથી થવું. આપણે બસ હવે છેલ્લો જન્મ થાય એ કરવું છે. માની કોઠીમાં ફરી ના આવવું પડે એવું કરવું છે. આઠમે દિવસે રાણાએ બધાને બોલાવ્યા.
આઠમે દિને સૌને તેડાવ્યા, રાને બધાને પ્રેમે સમજાવ્યા. આઠમે દિને સૌને તેડાવ્યા, રાને બધાને પ્રેમે સમજાવ્યા. ગામે ચાલવું હોય જેને સાથે, ચાલવું હોય ચાલો ભાઈ ચાલો, બેસાડી લઈ જાવું વિમાન માથે, બેસાડી લઈ જાવું વિમાન માથે. ભીમભાઈ નો દીકરો જુવાન, નિર્વાસનિક હતો એ યુવાન. ભીમભાઈ નો દીકરો જુવાન, એક સુરવીર તૈયાર થયો એ યુવાન. સાથે કાકા હું આવી સધામે, મારે નથી રહેવું આવ્યા ગામે. સાથે કાકા હું આવી સધામે, મારે નથી રહેવું. મારે નથી રહેવું આઠામે, મારે નથી રહેવું આઠામે, મારે નથી રહેવું આઠામે, મારે નથી રહેવું આઠામે. આઠમા દિવસે બધા ભેગા થઈ ગયા. ભીમભાઈ હવે રાણાભાઈ જવાના હતા ધામમાં. રાજગોર બ્રાહ્મણ છે પોતે. રાણાભાઈ કે જેને આવવું હોય મારી આરે ધામમાં ચાલો. હવે માને તો બારમાં દિન કીધું, પણ જેટલા ઉભા હતા એમને કીધું હાલો તૈયાર થઈ જાઓ. કોને આવવું છે? અત્યારે જ. ઘર ભેગા થઈ ગયા, કેટલાક તો ભાગવા જ માંડ્યા, મરી ગયા કે આ તો ઉપાડી જાય એવો છે. એક તો જમદૂતનો દાંત ભાંગે હોય તો જોરદાર જ ને, કાંડું જાળીને ઉપાડી જશે તો પ્રોબ્લેમ. તે ઘણા જોવા આવ્યા હતા ને એ તો જતા રહ્યા, પણ એક ભીમભાઈનો જે દીકરો હતો યુવાન, ભીમભાઈનો દીકરો યુવાન, રૂપબાઈના સત્સંગ દ્વારા તૈયાર થયેલો પોતાનો પૌત્રો, એ ભીમભાઈનો દીકરો કે કાકા મારે તમારા રે અક્ષરધામમાં આવવું છે. કેવો રૂપબાઈનો પરિવાર હશે તમે વિચારો તો ખરા. એક જુવાન દીકરો એમ કે ધામમાં આવવું છે, એ કેવો પરિવાર, એને કેવી નિષ્ઠા પાય હશે. એક જુવાન છોકરાઓ એના ઘરમાં આવું બોલે, મારે આવવું છે કાકા તમારી યારે. અને ત્યારે કાકા કે ચાલ આવી જા મારી બાજુમાં પલાઠી વાળીને બેસી જાય, ભગવાનની મૂર્તિને સંભાળવા માંડ, ભૂલી જા ભીમભાઈ તારો બાપ છે, ભૂલી જા રાનો તારો કાકો છે, ભૂલી જા રૂપભાઈ તારી દાદી છે, ભૂલી જા ગોલીડા ગામનો છો. વિચાર હું આત્મા છું, અક્ષર છું, ભગવાનનો દાસ છું. મારું કોઈ હતું નહીં, કોઈ હશે નહીં, કોઈ છે નહીં. મારો કોઈ સાથે સંબંધ હતો નહીં, અત્યારે છે નહીં, ભવિષ્યમાં હશે નહીં. મારો સંબંધ કેવળ પુરુષોત્તમ નારાયણનો હતો, છે ને રહેશે. સંકલ્પ કર, વિચાર, અંતરદ્રષ્ટિ કર. આવું રાણાભાઈ ભત્રીજાને કહેવા લાગ્યા. અને ત્યાં તો મહારાજને સંતો જો આવ્યા, તેમાં વૃત્તિ ઠરાવી તે ફાવ્યા. રાણાભાઈ ભત્રીજાને કહે છે, જો આ મહારાજને સંતો આવ્યા, જો જો જો. મહારાજને સંતો જો આવ્યા, તેમાં વૃત્તિ ઠરાવી તે ફાવ્યા. કરવા માંડ ભજન તું આજ, બેયને સાથે લેશે મહારાજ. રાણાભાઈ ધૂન કરવા લાગ્યા, કાકો ભત્રીજો સાથે જ ચાલ્યા. અગ્નિ સંસ્કાર થયો એક ચિતામાં, અચરજ થયો સર્વે જોતામાં. અગ્નિ સંસ્કાર થયો એક ચિતામાં, અચરજ થયો સરવે જોતામાં. રાણાભાઈ કેવા લાગ્યા, ભત્રીજા ભજન કર. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. ભજન કરવા લાગ્યા, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ.
મહારાજ આવ્યા, ભક્તો આવ્યા. દેખાના રાણાભાઈ કે જો મહારાજ આવ્યા છે, ચાલ આપણે હવે મહારાજની હારે જવું છે. ત્યાર તો બેયના શરીર બધાયને જય સ્વામિનારાયણ કહીને બેયના શરીર છૂટી ગયા. આમ બસ આમના આમ હાથ રહી ગયા અને બંનેના આત્માઓ મહારાજે વિમાનમાં બેસાડ્યા અને એક સાથે કાકો ને ભત્રીજો અક્ષરધામમાં ગયા. સંપ્રદાયના ઇતિહાસમાં વાતો લખાણ. એટલું જ નહીં, કાકા ને ભત્રીજા બેયની ચિતા એક સાથે એક જ ચિતામાં બેયના સબને રાખવામાં આવ્યા અને બેયને એક સાથે બાળવામાં આવ્યા, એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. રૂપબાઈએ આ બધા પ્રસંગોમાં ધીરજ રાખી. હવે રૂપબાઈ ભજન કરવા લાગ્યા છે. પૌત્ર પુત્ર ચાલી ગયા ધામે, તોય રૂપબાઈને હિંમત ભારે. લેસ શોક કર્યો નહીં કાઈ, ભજન કરી કરાવ્યો છે ભાઈ. લેસ શોક કર્યો નહીં કાઈ, ભજન કરી કરાવ્યો છે ભાઈ. પૌત્ર ને પુત્ર ચાલી ગયા તોય રૂપબાઈ ને હિંમત એટલી બધી છે, કોઈ શોક ના કર્યો, ભજન કરાવ્યું અને ભજન કર્યું. આજે ચોક્કસ યાદ કરીશ. અક્ષર નિવાસી મામા જે દિવસે ધામમાં ગયા, વાલા ભક્તો સાધુની સેવામાં હતા, બે દિવસથી સાધુની સેવામાં હતા, અમારી સાથે સેવામાં હતા. મેં કીધેલું, મામા ન અવાય તો ના આવતા કાલ સવારે, તોય કે ના સ્વામી તમે જવાના છો, હું આવીશ. અમારી સાથે આવ્યા. રિટર્નમાં થતા એકાદશીના દિવસે મામા લગભગ 2:50 આસપાસ ધામમાં ગયા હશે. એ સમયે ધામમાં ગયા વાલા ભક્તો, કદાચ ઇતિહાસની અંદર આવી ઘટના પહેલી જ હશે. મામા ધામમાં ગયા એના સમાચાર અમે ડાયરેક્ટ એમના પરિવારને નહોતા આપ્યા. અમે એટલું કીધું કે એક એક્સિડન્ટ થયો છે, મામા હોસ્પિટલમાં છે. આવું અમે ખોટું કીધું કે કોઈને આઘાત ન લાગે. જ્યારે આ સમાચાર આપણા પૂજ્ય મામી આજે હાર રોજ મહારાજના બનાવે 365 દિવસ એને મળ્યા, એ હાર બનાવતા હતા, ત્યારે એને એટલો જ વિચાર કર્યો કે કંઈ નહીં, ક્યાં છે શું છે જાણી લો. પણ મામીએ સૌથી પહેલાં રિકીને એ કીધું કે પપ્પા ભલે હોસ્પિટલમાં છે પણ સંતો કેમ છે એ મને સમાચાર પહેલાં આપ, આ પ્રશ્ન પૂછો. એટલું નહીં, જ્યારે ખરેખર એ લોકોને ઓફિશિયલ પોલીસ દ્વારા ખબર પડી કે મામા ધામમાં ગયા છે, ત્યારે સૌથી પહેલાં રિકી ભગતનો ફોન મને આવ્યો અને મને કે સ્વામી મને ખબર પડી ગઈ છે કે પપ્પા ધામમાં ગયા છે, પણ મારે તમને જોવા આવવું છે. મમ્મી એ પૂછે છે કે તમને કેવું છે, મારે સંતોને જોવા છે, પપ્પા જ ધામમાં ગયા છે. જો એ ધામમાં ગયા હોય તો કોઈને પણ કલ્પના થાય કે સાધુની શું દશા થઈ હશે. તો કે તમને શું છે એ ભૂલી જાવ, પાઠ જે થયો છે, પણ તમને શું થયું છે આવું જેને સાધુમાં હેત રે, એના રૂપબાઈની જેમ આખ્યાન લખાય. એટલે હું કહું છું કે હું એટલા માટે કહું છું કે અચરજકારી વાતો શાસ્ત્રે લખી, એ અચરજકારી વાતો પૂર્વે ઘણી થઈ, મારે તો અચરજ આજ જ છે, આજ જ છે. મને તો આજે જ દેખાય છે અચરજ, બધું અચરજ લાગે છે, અચરજ જ લાગે છે. ક્યાંથી હોય સંસારીને ત્યાં, એટલું નહીં એ વાત ભૂલી જાઓ. હાલો, પણ જે દિવસે મામા ધામમાં ગયા એના 4 કલાક પછી પરિવારજનો એમના સંબંધીઓ ત્યાં ભેગા થયા. અમે લોકો ડાયરેક્ટ એક્સિડન્ટની જગ્યા ઉપરથી સીધા ગાડી લઈને યોગેશ ભગત લેવા આવ્યા અને અમે સીધા મામાને ઘેર ગયા. બહેનો આમ સભામાં બેઠેલા, પુરુષો બેઠેલા, અમુક આપણા ભક્તો આવી ગયેલા. અમે એ ઘરમાં બેસીને વચનામૃતની વાત 4 કલાક પછી 1 કલાક સુધી કરી શકીએ, પરિવાર કેવો હશે કલ્પના કરો. ખાલી કોઈ પ્રકારનું હા દુઃખ તો હોય, અમે પણ રડતા રડતા વાતો કરતા હતા, કદાચ 2 આંસુડા પડ્યા હોય, એ દુઃખ નથી. જેને આઘાત લાગે ને એને સત્સંગ તૂટી જાય, એને ભગવાનમાંથી વિશ્વાસ ઉડી જાય, સાધુમાંથી વિશ્વાસ ઉડી જાય, પણ એની ખરેખરી અગ્નિ પરીક્ષા એ પરિવારની થઈ. આજ દિવસ સુધી 365 દિવસ મહારાજ માટેના હાર. કંઈક જોઈતું હોય તો આજે પણ સખી મંડળની અંદર એ પરિવાર બનાવવા માટે આવીને બનાવે છે, મંદિર માટેની ચિંતા કરે. ભલા ભક્તો, એવું છે
કોઈના જે સારા પ્રસંગ હોય, ગુણ હોય એની વાત ન કરીએ તો ખબર પણ ન પડે. હું એ કહેવા માંગુ છું કે આપણને ખબર હોવી જોઈએ કે આપણે કેવા પરિવારો વચ્ચે છે. ઢગલા બંધ છે આવા, હું એવું નથી કહેતો કે આ એક જ પરિવાર છે, એવા ઘણા છે. પણ આ તો અમે અનુભવ્યું અને એ તો બહુ જ કઠણ છે. સાધુની સેવામાં તમારો ધણી આવેલો હોય અને ધામમાં જતો રહે અને ચાર કલાક પછી એ સાધુના મુખેથી તમારે વચનામૃતની વાત સાંભળવાની થાય, અશક્ય છે. ન સાંભળી શકાય, સંસારથી કોઈ દી ન સાંભળી શકાય. પણ એવો પ્રસંગ મામીના પરિવારે રાખ્યો. આજે એ વાતને ક્યારેય પણ અમે નહીં ભૂલી શકીએ, ક્યારેય ના ભૂલી શકાય. કદાચ કદાચ કોઈ કસરો એવાની હોય ને તો એ કસર મહારાજ અમને સાધુને આપીને પણ એની બધી કસરો ટાળી નાખે, કોઈ દિવસ એમાં કસર ના રહે. આ બધું અક્ષરધામનો માહોલ હોય ત્યાં જ બને, ત્યાં જ બને. બીજે ના મળે, બીજે તો ખાલી હાર ના પહેરાવ્યો હોય તો સભામાં નથી આવતા. હારનું નામ ભૂલી ગયા હોય તો કે હું સભામાં જવાનું. હારનું નામ ભૂલી ગયા, મેં થાળ લખાવ્યો તો હાર પહેરાવ, મને બોલાવ્યો નહીં. હું સભામાં ગયો તો ત્યારે મારી બાજુ ધ્યાન જ ના આપ્યું, સ્વામી મારે આ બોલ્યા જ નહોતા, ત્યાં હું જવાનું. એના કરતાં અમારે અહીં બહુ સારું છે. આવા તો ઢગલા બંધ છે, પણ કરોડોમાં કોક હોય છે. આવા કરોડોમાં કોક, એવા કરોડો કોક કોક છે ને, એની વચ્ચે આપણને મહારાજે બેહાડ્યા છે. એટલે હું કહું છું અક્ષરધામનો ઘેરો છે, ઘેરો છે. આ લોયાધામ પરિવાર એ અક્ષરધામનો ઘેરો છે. આમાં કોઈ ગમે એવો બેઠો રહેશે ને તો એ ગુરુજીના આ બગીચાની અંદર સહેજે ધામમાં પહોંચી જશે, સહેજે. એવો આ ઘેરો છે. માટે આ ઘેરાની બહાર ક્યારેય જવાનો સંકલ્પ ના કરી. આ ઘેરો એવો છે, સહજમાં આપણા કલ્યાણ કરે એવો ઘેરો છે. બારમા ને દિવસે બધાને જમાડ્યા, પૌત્ર પુત્ર ચાલી ગયા ધામે. બાઈએ બહુ હિંમત રાખી, ભજન કરાવ્યું. હવે બારમાનો દિવસ આવ્યો એટલે બધાને લાડવા જમાડ્યા સમાજના રિવાજ પ્રમાણે. બારમાએ સહુને જમાડ્યા, સગા વિપ્રોને મોહ પમાડ્યા, સાધુ ભિક્ષુકને દાન દીધા, આશીષ સહુના શિરે લીધા, પરવર્યા જમીને સૌ મેમાન, બાઈ કે સર્વોપરી ભગવાન, તેમના પ્રતાપે કહું નક્કી, આજે ધામે જાઓ વાત પક્કી. બારમા ને દિવસે સાધુ બ્રાહ્મણો પરિવારજનો સંબંધીઓ બધાને રૂપબાઈએ જમાડ્યા, બધાના આશીર્વાદ લીધા. કોઈને ખબર નથી, કોઈને ખબર નથી કે રૂપબાઈ આજ જવાના છે. તો રાણો ને રૂપબાઈ બે જ જાણતા હતા. રૂપબાઈ બધાએ જમી રહ્યા પછી બધા સંબંધીઓ વિદાય થતા હતા ને, અને બધા સાધુ સંતો અને બ્રાહ્મણો જાતા હતા ને, ત્યારે રૂપબાઈ કે સાંભળો, આજે હું મહારાજ સાથે મારો દીકરો મને લેવા આવશે અને હું ધામમાં જવાની છું. પણ કોઈને સાચું મનાય ખરું આવું? આજે બારમા દિવસે કે આ બાઈ છે ને છોકરાના આઘાતમાં પાગલ થઈ ગઈ છે. શું થઈ ગયું છે? પાગલ થઈ ગઈ છે. એમ કઈ બારમાના દિવસે કઈ આ કઈ રસ્તામાં પડ્યું છે મરવું, એ બોલી પડ્યા બારમાના દિવસે ધામમાં જવાના. અબુધ લોકો ત્યાં કહેવા લાગ્યા, કડીમાં ઈચ્છા મૃત્યુ કોણ પામ્યા. અબુધ લોકો ભેગા થઈને વાતો કરવા લાગ્યા, આ કળિયુગમાં વળી આવી વાતો કરાતી હશે, મૂરખ કહેવાય. પણ રૂપબાઈ ને બળ છે સહજાનંદ સર્વોપરી ભગવાનનું, રૂપબાઈ ને વિશ્વાસ છે પોતાના એક સહજાનંદી સિંહ જેવા પુત્રનું. એટલે રૂપબાઈ ને તો બસ આ બધો જ વાલા ભક્તો, આખો આધ્યાત્મિક માર્ગ વિશ્વાસ ઉપર છે. શ્રદ્ધા ને વિશ્વાસ જેને આમાં ન હોય, જેની બુદ્ધિ તર્કવાળી હોય ને, એને ભગવાન ભજવાનું છોડી જ દેવું. એ કોઈ દી ભગવાનને નથી પામવાનો. તર્કવાળો કોઈ ભગવાનને પામ્યો નથી. શ્રદ્ધા ને વિશ્વાસનો માર્ગ છે. શ્રદ્ધા ને વિશ્વાસ મૂકો, કામ થાય. એક ને એક બે ખબર પડી જાય કે ના બરાબર છે, જો થઈ ગયું. આ શ્રદ્ધા ને વિશ્વાસનો માર્ગ છે, બાકી બુદ્ધિનું આમાં કામ જ નથી. બુદ્ધિ હાલે એવી નથી, મહારાજ આગળ તો બુદ્ધિ ચલાવવી જ નહીં. અબુધ લોકો ત્યાં કેવા લાગ્યા, કડીમાં ઈચ્છા મૃત્યુ કોણ પામ્યા. અબુધ લોકો ત્યાં કેવા લાગ્યા, કડીમાં ઈચ્છા મૃત્યુ કોણ પામ્યા. અબુધ લોકો ત્યાં કહેવા લાગ્યા, કડીમાં ઈચ્છા મૃત્યુ કોણ પામ્યા. ભલે ને ડોસી બકવાસ કરે, અબુધ લોકો આવું બોલે, ભલે ને ડોસી બકવાસ કરે, કોઈ નિજ ઈચ્છાએ મરી તો જુએ, કોઈ નિજ ઈચ્છાએ
છોકરી ને ક્યાં રહ્યો હવે છેટો ખેલ જોવા કરીએ મન હેઠો બોલો ખેલ જોતો એને ઠેકડી કરવા સહુ રોકાયા અજ્ઞાન તમ માં સૌ ફસાયા અજ્ઞાન તમ માં સૌ ફસાયા અજ્ઞાન તમ માં સૌ ફસાયા. અબુધ લોકો જે અજ્ઞાની હતા ને એ બધા વિચારવા લાગ્યા આ ડોસી કે જ ખરી ગાંડી છે, ચાલો ખેલ જોઈએ. શું જોવાનું હોય? ઘણા એવા હોય સત્સંગ સભામાં જાય ને તો શું જોવા જાય? ખેલ જોઈએ કે હાલો ને કેવું થાય છે એમ. ઓનલાઈન જોતા હોય ને તો જોવે કેવો ખેલ થાય છે જોઈએ એમ, એને ખેલ લાગે. ભાઈ ખેલ તો છે પણ આ સહજાનંદ સાથેનો ખેલ છે, આ ખેલ તો છે પણ જન્મ મૃત્યુ સાથેનો ખેલ છે, આ ખેલ તો છે પણ ગર્ભવાસ ને લક 84 પર લીટા તાણવાનો ખેલ છે. ખેલ તો છે જ, આ ખેલ જ છે એક પ્રકારનો. અને આ ખેલની અંદર ભગવાનને જે રાખે છે બાજી જીતી જાય છે. ઘણા લોકો ત્યાં ભેગા થયા, જયેશભાઈ આગળ આવો. ઘણા લોકો ત્યાં ભેગા થયા, ભેગા થઈને વિચારવા લાગ્યા કે આ ડોસી થોડી ધામમાં જવાની છે, વિચારી લઈએ એમ. કઈ ઈચ્છા મૃત્યુ કોઈના હાથમાં છે? કોઈ જતો રહે ધામમાં એવી રીતે થોડો જાય? આપણે જોઈ લઈએ કે ખેલ જોઈ લઈએ. તે અબુધ લોકો બધા કહેવા લાગ્યા કડીમાં આવું કોઈનું હોય નહીં, ડોસી ભલે બકવાસ કરે, આ રાત ક્યાં છેટી છે, એક દિવસ રોકાના એક દિવસ વધારે, ખેલ જોઈને પછી ખેલ જોઈને જઈએ. બોલો. પણ ડોસી માને તો વિશ્વાસ છે ને, એને તો છાનાથી પૃથ્વી લીપાવી દીધી. અવની છાનાથી ત્યાં લીપાવી, ઘીનો દીવો પ્રત્યક્ષ કરાવી, મહામંત્ર તની ધૂન ઉપાડી, ત્યાં તો દોડી આવ્યા વન માડી. મહામંત્ર તની ધૂન ઉપાડી, ત્યાં તો દોડી આવ્યા વન માડી. જ્યાં ભૂમિ લીપાવી, જ્યાં ઘીનો દીવો કર્યો, અને જ્યાં માજી રૂપબાઈ પુરુષોત્તમ નારાયણને આરાધે, હે મહારાજ હવે મારે આ લોકમાં રહેવું નથી, દુનિયા ભલે જે કહેવું હોય કે મારે પ્રભુ તમારા ધામમાં આવવું છે. પોતાના દીકરા રાણાને આજે મુક્ત સંબંધે પ્રાર્થના કરે છે, રાણા તે મને વચન દીધું છે બેટા, અને ત્યાં તો ધૂન ઉપાડી મહામંત્રની. બધાએ ખેલ જોવાવાળા પાછા ધૂન કરવા લાગ્યા, અરે હા તાળી પાડીને, કારણ કે બનાવટ તો કરવી પડે. અમારે એક વખત છે ને એક હરિભક્ત, એક બે પાંચ હરિભક્તને જમાડવાના થયા, તેમાં ત્રણ હતા ને ગુણ બુદ્ધિવાળા, એને માનસી પૂજા શું એ ખબર નહીં, અને બે માનસી પૂજાવાળા એટલે તો આમ બેઠા આંખ બંધ કરીને. હવે ઓલા ત્રણ નવા, એટલે સંતોએ ડીશ પીરસી દીધી. હવે ઓલાને તો જેવું પીરસાય એવું જમવાની જ આદત હોય, અને ઓલા જે જૂના સત્સંગી કથાવાળાથી ગળેલા હોય તો આમ બે મિનિટ આમ આંખ બંધ કરે, પાંચ દસ મિનિટ ભગવાનની માનસી કરે. એટલે ઓલા લોકોએ જોયું કે આ લોકોએ આંખ બંધ કરી, એટલે એમને આંખ બંધ કરી, હું ઉભો ઉભો જોયા કરું. હવે આ લોકોની માનસી પૂજા તો પાંચ સાત મિનિટ હાલે, આને કોઈથી માનસિક કરેલી જ નહીં, એટલે એને તો એમ કે આંખ બંધ કરીને પછી આમ ખોલીને ખાવાનો રિવાજ હશે, એટલે એને આમ આંખ ખોલી પાછા આમ બાજુ જોયે, હજુ તો આંખ બંધ છે, ફરી આંખ બંધ કરી, થોડી વાર થઈ ત્યાં પાછી આંખ ખોલી, પાછું બાજુ જોયે, ઓલા ધામ જ, ઓલા કે આ તો ધામમાં જતા રહ્યા ખો. ત્રણ મિનિટ સુધી આ દ્રશ્ય મેં જોયું, હું બાજુ પર હતો એટલે એમને ખબર નહીં સ્વામી મને જોવે છે. પછી હું ગયો, મેં કીધું તમે ત્રણ જણ જમાડવા માંડો, તો કે આ બધા હારે જમ્યા. મેં કીધું નહીં, તમને નહીં ફાવે એના જેવું, તમે જમાડો, એનું કામ કરે તમે તમારું કરવા માંડા. ત્યારે એમને થયું હા સ્વામીએ છૂટ આપી, થારું થયું. નહીં તો એ કેટલી વાર આંખ બંધ કરીને એને કેટલું અંદર આમ કંઈક થતું હોય એ તો તમને ખબર જ હશે ને, તમને ખબર જ હશે. નનકૂટ સામે આવે ત્યારે તમારી માનસી પૂજાઓ કેવી થતી હશે તો ખબર જ હશે ને તમને. તમે જમાડવા ડીશ લઈને બેઠા હોય અને તમે ટેબલ ખુરશી પર બેઠા બેઠા જેટલો ટાઈમ જમાડતા જમાડતા એકાબીજા સાથે પ્રેમ ભરી હેત ભરી આત્મીયતાની વાતો કરવામાં જેટલો સમય કાઢો છો, સમજાય છે?
એટલો સમય તમે માનસી પૂજામાં દસમા ભાગનું નીકળે છે ભાઈ ગાવા વાળા ભાઈ તારી મૂર્તિ રે છે જો નેનું નો શણગાર ગાવું તો હેલું છે પણ મૂર્તિ રહે જ ખરી શણગારમાં હેલું છે પણ માનસી તો આમ બે જ મિનિટમાં મહારાજ આવો મહારાજ બિરાજો થાળ તૈયાર મહારાજે જમી લીધું જય સ્વામિનારાયણ ભગત વાહ મહારાજ કહેલા પણ હજુ મેં જોયું જ નથી તું તો ચાલુ કરી દે છે આવું નહીં વાલા ભક્તો માનસી પૂજા દિવસની બે ત્રણ બહુ પ્રેમથી શાંતિથી કરો શાંતિથી પાંચ માનસી પૂજાનો નિયમ છે આપણો સવારમાં ભગવાનને જગાડવા બપોરે બાર વાગે જમાડવા ચાર વાગે ઉત્થાપન કરવું સાંજે સાત આઠ વાગે ફરીથી મહારાજને જમાડવા અને દસ વાગે મહારાજને પોઢાડવા આ આપણી માનસી પૂજા ભગવાન સાથેનો દિવસ દરમિયાનનો કોન્ટેક્ટ છે મહારાજે અંત્યના 23મા વચનામૃતમાં પાંચ માનસી પૂજા કરવાનું કીધું છે તમે પાંચ ન કરી શકો ત્રણ તો કરો એ ધ્યાન છે સામાન્ય એ કરો પછી પાછા મહારાજને જોયા ને એટલે રૂપબાઈએ જે બીજા પેલા એનો જે રહેલો હતો દીકરો અહીંયા આગળ ભીમ એને વાત કરી બધાને આખા પરિવારને કીધું સંપરાખી ધર્મ નિયમ ગ્રેજો પ્રભુ આસરો કદી ન તજો વિશ્વાસ રાખજો શ્વાસો શ્વાસ વિસારસો માં કદી મહારાજ સંપ રાખજો ધર્મ નિયમ રાખજો ક્યારેય પણ રૂપબાઈ કે ભગવાનને ભૂલતા નહીં ભગવાનને ભેગા રાખજો આવી રીતે જ્યારે રૂપબાઈ કીધું વિમાન આવ્યું છે મહારાજને રાણો આવ્યા છે અને માં તૈયાર થઈને માજી કહે છે બધાને મારા હેતથી જય સ્વામિનારાયણ હું ધામમાં જાઉં છું ખેલ જોવાવાળાની આંખો ફાટી ગઈને ડંકા દઈને રૂપબાઈ ધામમાં જતા રહ્યા આ પુરુષોત્તમ નારાયણનું ઐશ્વર્ય છે આ રૂપબાઈની સમજણ છે આ રૂપબાઈ કેવી રીતે સંસારમાં રહ્યા સંસારમાં રહેવું એ ગુનો નથી પણ સંસારમાં આવી રીતે રહો જે દિવસે આ નાથ આવે ત્યારે તરત તૈયાર કોઈ કામ આપણા બાકી નથી બધા જ કામ આપણા થઈ ગયા છે સ્વતંત્ર થકા દેહ ને ત્યાગી ચાલ્યા નાથ સાથે ધામ માહી સ્વતંત્ર થકા દેહ ને ત્યાગી ચાલ્યા નાથ સાથે ધામ માહી અતિ અચરજ વાત કહેવાય અતિ અચરજ વાત કહેવાય સતસંગી ને તરત મનાય સતસંગી ને તરત મનાય આવા મોટા મહારાજ છે મળ્યા મોટા સદગુરુ પણ આજ ફળ્યા મોટા મહારાજ છે મળ્યા મોટા સદગુરુ પણ આજ ફળ્યા સંતો ભક્તો માળ્યા દિવ્ય કેવા મૂર્તિમાં અખંડ રાખે દેવા સંતો ભક્તો માળ્યા દિવ્ય કેવા મૂર્તિમાં અખંડ રાખે દેવા અવિનાશી માળ્યા છે અચરાજા અવિનાશી ખામી ન રહી હવે એક રાજ માટે મંડી પડો સાચા થઈને રે સુપી ઉડાને દીગ જઈને મંડી પડો માટે મંડી પડો સાચા થઈને રે સુપી ઉડાને દીગ જઈને જઈને રે સુખી ઉડાને દીગ જઈને સુખી ઉડાને દીગ જઈને રે સુખી ઉડાને દીગ જઈને સુખી ઉડાને દીગ જઈને સ્વતંત્ર થકા રૂપબાઈ ધામમાં સીધાવ્યા અહીં છેલ્લે લખ્યું છે આવા મોટા મહારાજ મળ્યા આવા મોટા સદગુરુ મળ્યા સંતો ભક્તો પણ એવા મળ્યા અખંડ મૂર્તિમાં રાખે એવા મળ્યા હવે તો બસ સાચા થઈને આપણે મંડી પડીએ ને તો પીવડાના ચરણમાં અખંડ મહારાજ આપણને આ લોકને પરલોકમાં બેયના અંદર રાખે એવો સમાજ આપણને મહારાજે દીધો છે એવો સમય દીધો છે રૂપબાઈના ચરણોમાં રૂપબાઈએ આવી ભક્તિ કરી એવી ભક્તિ આપણે વિશે આવી એવી મહારાજને ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરું છું વાલા ભક્તો છેલ્લે બે કડી ગાય અને આપણે આ કથાને પૂર્ણ કરીશું કરતા પણો છે વિષ સમાન કરતા પણો છે વિષ સમાન તેથી દૂર રહે ભગવાન તેથી દૂર રહે ભગવાન કરતા અકરતા મારો નાથ કરતા અકરતા મારો
હું તો વસ્તુ હરિની સાક્ષાત, હું તો વસ્તુ હરિની સાક્ષાત, મારે આસરો પ્રભુ તમારો, મારે આસરો પ્રભુ તમારો, માટે હું મા તમે જ પ્રકાશો, માટે હું મા તમે જ પ્રકાશો, મારા અસ્તિત્વને પ્રભુ મેટી, મારા અસ્તિત્વને પ્રભુ મેટી, મારા અસ્તિત્વને પ્રભુ મેટી, મારા અસ્તિત્વને પ્રભુ મેટી, મારે જાવું છે તમને ભેટી, 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 શ્રી ઘનશ્યામ મહારાજની જય.